हेलो हेलो। हाँ कौन? हेलो। अरे फोन कट थई गयो। सवा सवा में बिचारा है कितली आशाए फोन कर्यो छे ने फोन कर हम हुन फोन करी जो शू काम हशे। हेलो। हाँ कौन? ना 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 नथी जोईतु क्रेडिट कार्ड। अरे नथी जोईती लोन यार। फोन मुक। हेलो। फोन केम कापी नाख्यो? एम तारी आंगळी कापी नाखी जो फरी फोन करे छे तो शू सवा सवा मीठी मारे छे? फोन मुक। फोन मुक कीधुं तने। सेतु फोन कट करे तो बोले। अरे तू सेतु हूँ छू શું સવાર સવારમાં ફોનમાં છે? અરે આ કામની લપ બીજું શું હોય? અને ઉપરથી આ લોનવાળા, આ ક્રેડિટ કાર્ડવાળા મારી મેથી જવા દેને, ગુસ્સો આવી ગયો મને। કેમ ઓફિસમાં કઈ ટેન્શન છે? અરે પેલો પૂર્વેશ છેલ્લા અઠવાડિયાથી મારી પાછળ પડી ગયો છે। સાહેબ પગાર વધારો ને। હા સાહેબ પગાર વધારી દો ને। સાહેબ પગાર વધારો ને પ્લીઝ યાર। અને કાલ તો હદ કરી દીધી એણે। સાહેબ પગાર વધારી દેજો, નહીં તો આખા સ્ટાફને કહી દઈશ કે સાહેબે મારો ખાનગીમાં 5000 પગાર વધારી દીધો। धमकी है? सीधी तरह धमकी आपी दीदी? जवा देने यार। अरे सेतु, सवार सवार में आपड़ा बनने पासे मात्र 10-15 मिनट होय छे, अने एमा पण तू तारा ऑफिस ना काम खोली ने बैसी जाय छे, अने खबर छे सवार में मारे कितला बधा काम होय छे? हां तो समय सर करता होय तो आवो बोलता अने आरोप मुकता तने शरम नथी आवती? पहला तो पोते मोड़ा उठवानू, पछी बद्दी वात में उतावळ। नीमू મારા કપડા, નીમુ મારી ચા, નીમુ મારી ફાઇલ, નીમુ આ, નીમુ તે, નીમુ નીમુ નીમુ। આ તો પત્ની છે તો એટલો હક તો ખરા ને? અને તમે શું કહેતા હતા? સેતુ 3000 આપને, મારે પાર્લર જવું છે। અરે મારે શોપિંગ કરવા જવું છે સેતુ, 3000 આપને, મારી ફ્રેન્ડની મેરેજ છે તો મારે મોંઘી ગિફ્ટ તો આપવી જ પડે ને સેતુ। આવું તમે કહેતા હતા ને? હા અને હા કાલ શું કહેતા હતા કે સેતુ આપણે નવી ગાડી લઈ લઈએ, અને હા ડ્રાઇવિંગ તો હું જ કરીશ ને સેતુ। હા તો હું ડ્રાઇવ કરું એમાં તને શું વાંધો છે? ના 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 કઈ વાંધો નથી, ડ્રાઇવ તું જ કરજે। જઈશું નવી કારમાં અને આવીશું કાલના છાપામાં। એ મારું ડ્રાઇવિંગ છે ને તારા ડ્રાઇવિંગ કરતા તો સારું જ છે। હા અરે ભાઈ શું ચાલી રહ્યું છે સવાર સવારમાં? પપ્પા બિઝનેસ ની વાતો ચાલતી હતી। હા અમે બિઝનેસ ની વાતો જ કરતા હતા। અચ્છા અચ્છા અચ્છા, સવાર સવારમાં પતિ પત્ની બિઝનેસ ની વાતો કરતા હતા એમ? તમને લોકોને ઝઘડતા નથી આવડતું? ના ના પપ્પા, અમે નહોતા ઝઘડતા। હા અમે નહોતા ઝઘડતા। હા સવાર સવારમાં બિઝનેસ ની વાતો, તબિયત તો સારી છે ને ભાઈ? હા હા એકદમ ફિટ એન્ડ ફાઇન પપ્પા। હા કરો કરો તો બિઝનેસ ની વાતો કરો। હા કેમ પપ્પાજી આવે છે તો બોબડી બંધ થઈ જાય છે? હવે બીજી વાર ઝઘડો છો ને મારી જોડે તો પપ્પાજીને ફરિયાદ કરી દઈશ। હા આ તો હું પણ ફરિયાદ કરી દઈશ મારા સાસુ સસરાને। ના ના હું જ મળ્યો એમને। પેલા મને કે સેતુ કુમાર, અમારે નિમિતા તો કઈ બોલતી જ નથી, અત્યારે જુઓ કોઈને બોલવા દેતી નથી, આટલો લાંબો જીબડો છે, આખા સોસાયટીની વાતો કરે છે તું? આ હા હા હા, આ ગમે તેટલું કરો ને તો એ જસનામાંથી જૂતા જોય। કોઈ પતિ પોતાની પત્નીના વખાણ કરી જ નથી શકતો। આ પેલા બાજુવાળા સમીરભાઈને જુઓ, 25 વર્ષ થયા છે લગ્નને તો પણ પોતાની વાઇફને કેટલું સરસ સરસ કહીને બોલાવે છે, જાનુ બેબી ડાર્લિંગ આવું બધું કહે છે। આ તો બોલાવે જ ને, છેલ્લા કેટલાય સમયથી સમીર પોતાની પત્નીનું નામ જ ભૂલી ગયો છે। સેતુ તમે કઈ પણ જવા દેને બધી વાતો, તમે બંને હજુ અહીંયા છો? હા પપ્પા હજી પેલી બિઝનેસ ની વાતો ચાલતી હતી। હા એ મેટર જ નથી બધી। અચ્છા બિઝનેસ ની વાતો બહુ લાંબી ચાલે નહીં સેતુ? હા આમ તારું મારા તબિયત વિશે શું વિચારવું છે? એટલે બાબા સમજો ને, એટલે મારા વિશે શું વિચારવું છે તારું, મારી તબિયત કેમ છે? અરે એકદમ ફિટ એન્ડ ફાઇન પપ્પા, અને મગજ પણ એકદમ શાર્પ હે ને? તો પછી તું મને ઉલ્લુ કેમ સમજે છે? સોરી પપ્પાજી, આઈ એમ સો સોરી, અમારે થોડી કચકચ ચાલતી હતી ને હે ને? આ તો પછી ચાલવા દો, મજા આવે છે હા? ચાલી વિતા, હું શીખવાડું તને કે તારા વર સાથે કેવી રીતે વાત કરાય, ચલ આવી જા આવી જા। હા હા એને કે તું બહુ ખરાબ પતિ છે। હા સેતુ
તમે બહુ ખરાબ પતિ છો. અરે આ શું તમે તમે કહેવાતું હશે આવી રીતે ઝઘડાતું હશે? તું કે સેતુ, તું બહુ ખરાબ પતિ છે. તું તું કે સેતુ, તું બહુ ખરાબ પતિ છે. ના ના, સેતુ નહીં, સેતુ નહીં, સેતુડી, સેતુડી. આહા, સેતુડી, તું બહુ ખરાબ પતિ છે. એ કોઈ કે આના સસરા છે? એ એ સેતુડી કેમ ઢીલી પડી ગઈ? હે, ઢીલી પડી ગઈ એટલે બોલને બોલને સેતુડી કેમ ચૂપ થઈ ગઈ? સેતુડી, એ પોતાના પતિ સાથે આવી રીતે વાત કરાય? નિમોડી, હે નિમોડી, શું પપ્પાજી આટલી જલ્દી પાટલી બદલવાની? આ તો હવે જો, હવે આમ ઘર ઘર જેવું લાગે છે ને. અરે ભાઈ, ઘર હોય તો વાસણો ખખડવા જોઈએ. આસુ વગડા અને ઘરમાં ફરક તો હોવો જોઈએ કે નહીં? હે પપ્પા, તમને વધારે મજા આવતી લાગે છે. હાસ તો તને ખબર છે, માણસ એક કરતા વધારે લગ્ન કેમ કરી નથી શકતો? એ તો કાયદો છે ને. હા, એટલે માણસ જે ન કરી શકે ને, એટલે કાયદો એની રક્ષા કરે છે. શું પપ્પાજી તમે પણ. નિમિતા, વર્કલોડને કારણે હું તને ટાઈમ જ નથી આપી શકતો, અને આ ગુસ્સો કરી બેસું છું અલગથી. આઈ એમ સોરી નિમિતા. સેતુ, આઈ નો એવરીથિંગ કે તને ઓફિસમાં બહુ જ વર્કલોડ છે, પણ સવારમાં આપણી પાસે ખાલી 25-30 મિનિટ હોય છે, એમાં પણ તું ઓફિસનું કામ ખોલીને બેસી જાય? આઈ એમ સો સોરી. આઈ એમ સોરી ટુ. લો 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 લો, આ તમે બંને પતિ પત્ની છો. મને તો એવું લાગે છે કે કુંભ મેળામાં ખોવાઈ ગયેલા મિત્રો છો. અરે પતિ પત્ની કેવા હોય? કેવા હોય? શુક્રવારે પતિ રિસાય, ઓહો, શનિવારે પત્ની રિસાય, અને સમાધાન રવિવારે સવારે ડાઇનિંગ ટેબલ પર થાય. સવારે પત્ની પૈસા માંગે, પતિ કંજુસાઈ કરે, પણ સાંજે કજિયો ભૂલી અને થેલી ભરીને નાસ્તો લઈ આવે. સવારે બાળકોની જીદમાં બંને ઝઘડી પડે, અબોલાલે, પણ સાંજે એ જ બાળકોના રમકડા સાથે પોતે પણ રમવા બેસી જાય. પત્નીનો જન્મદિવસ ભૂલી જાય, પત્ની રિસાઈ જાય, પણ રાત્રે હશે ભૂલી જવાય એમ કહી અને થોબડો ચડાવી અને વળગી પડે પતિ પત્ની, એને કહેવાય. દુનિયા આખી દુશ્મન લાગે, હતાશા દિલને છિન્ન ભિન્ન કરી નાખે, ત્યારે ખોડામાં માથું મૂકીને રડવાનું મન થાય, પતિ પત્ની એને કહેવાય. વાહ 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 વાહ, બંધ કરો, હવે ઓફિસે જવાનું મોડું નથી થતું, ટિફિન નથી બનાવવાનું એનું? હું ઓફિસ જઈને જમી લઈશ ટાઈમ સર, મારે મોડું થાય છે જો. અરે પણ સાંભળ, મોડું થાય પપ્પા, બાય બાય. અચ્છા સાંભળ, એના માટે છે ને, તું ઓફિસે જાય ત્યારે 2-3 આલુ પરોઠા બનાવીને લેતી જજે, નહીં તો આખો દિવસ ભૂખ્યો રહેશે. લોર્ડ દિવાકર હાજર. હેલો, ઓ યા, હા ગોમ્સ, હા આપણે આજે સાંજે મળીએ છીએ ને. હા હા, શું બાજુમાં મંદિરમાં નહીં, સાંજે મેગડીમાં મળીએ છીએ. ઓકે બાય. નહીં તું જ અહીંયા જ ઊભો છું, જા જઈને ચાલી આવ. એ સાંભળ, ખાંડ જરા વધારે નાખજે, મને તારી જેમ ડાયાબિટીસ નથી, સમજ્યો? શું દીવા અંકલ, તમે પણ તમે વચ્ચે ના બોલો, આવા માણસોને આ રીતે જ રખાય. એ ઓકે ઓકે દીવા અંકલ, હું ઓફિસ જાઉં છું, મને બહુ મોડું થઈ ગયું છે, તમે પ્લીઝ દરવાજો બંધ કરી દેશો? ચાલો ચાલો ચાલો. અને હા, પપ્પા, જમીને જે દવા લેવાની છે ને, મેં ટેબલ પર રાખી દીધી છે, ભૂલ્યા વગર લઈ લેજો પ્લીઝ. હા ઓકે, ચાલો દીવા અંકલ. અરે હા, તમે કવિતા લખો ને તો તે અમારા ટેબલ પર રાખી દેજો, હું ગુજરાતી ટાઈપિંગ વાળાને આપી દઈશ. હા ને, ચલો ને દીવા અંકલ. અરે હા, મેં ગેસ સર્વિસ વાળાને ફોન કર્યો છે, એ આવે ને તો પ્લીઝ ગેસ સર્વિસ કરાવી દેજો, હે ને. ચલો હવે, શું દીવા અંકલ. અને હા, તમે બપોરે સ્વિચ આવો ને તો ફોન સ્વિચ ઓફ કરી દેજો, ડોક્ટરે તમને પૂરતો રેસ્ટ કરવાનું કીધું છે ને, એટલે હે ને. અને હા, ચલો દીવા અંકલ. અને હા, એ આની અગલી જાના જતી હોય તો, નહીં તો હમણાં તારા માટે ડોક્ટર બોલાવવા પડશે. ઓકે અંકલ. અને હા પપ્પા, ડોક્ટરે તમને રેસ્ટ કરવાનું કીધું છે ને, સો પ્લીઝ ટેક રેસ્ટ. હે, અને બપોરે ઝી સિનેમા પર તમારું ફેવરિટ મૂવી આવવાનું છે, બરસાત, સો ડોન્ટ મિસ ઇટ આઉટ ટુ વોચ. નહીં જોઉં. કેમ? આ તું જે બધું બોલી ને
એ ગુજરાતીમાં બોલ તો જ જોઈશ. નો 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 વે, ઇટ્સ નોટ પોસિબલ. બટ સ્ટીલ સસરાજી, હવે હું પ્રસ્થાન કરું છું. હવે વરસાદ જોઈશ. ઓકે સાલુ, ચલવી ચલવી ને થકવી મારને. આમ ભર્યો બાદર્યો સંસારો એટલે હસવાનું, અને એવા એ પણ મારા જેવા કુંવારા બેતલર સામે. તું કુંવારો છે ને એ તારા પાપે. જીવનના 22મા વર્ષથી છોકરી જોવાની શરૂઆત કરી, પણ એકે પસંદ જ ના આવી, અને જોત જોતામાં સૂર્યાસ્ત થઈ ગયો. એમાં મારો કોઈ વાંક? તો એ ગધેડા, તું વહીદા રહેમાન જેવી છોકરીને પરણવા માગે તો પછી આવું જ થાય ને. હવે તો આલિયા ભટ્ટ પણ પરણી ગઈ. તે ભાઈ થોડા દિવસ જવા દે ને રણવીર જોડે, પછી એને સાચા હીરાની ખબર પડશે. ને નસીબ દોસ્ત નસીબ, કોકનું વહેલું જાગે ને કોકનું મોડા. ઓહ, ચિપ્સનો મેસેજ. ચિપ્સ? પોટેટો ચિપ્સ? ના લ્યા, આ ચંપાનું ચિપ્સ કર્યું છે. સાલીને 400 ડાયાબિટીસ છે તો પણ હારી છે ને. ચીઝ વાળું બર્ગર ખાય બોલ. હવે એ બર્ગર ખાય કે બટાકા, એ રીંગણ તું શું કરવા એ લોકોને હેરાન કરે છે. અરે જીવવા દે ને શાંતિથી એ ડોશીઓને. અરે હમ વો માલી નહીં જો હરોજ બગીચે મેં જાયા કરતે હૈ. અરે હમ તો વો ફૂલ હૈ જિને દેખ કર ભંવરે અપને આપ ચલે આતે હૈ. યાદ છે મકા, આપણે વેકેશનમાં ગામડે જતા ને તારી ગઝલ અને કવિતાઓથી બધી છોકરીઓ ઇમ્પ્રેસ થઈ જતી, પણ તને એક પણ છોકરીમાં રસ ન પડ્યો. તને તો બસ એક જ છોકરીને જોઈને રસ પડ્યો, એને જોઈને તે કવિતા લખી, કવિતા લખીને તું એને મળવા ગયો. તેને કહ્યું હું તમારી સાથે મિત્રતા રાખવા માંગુ છું, મારી સાથે મિત્રતા રાખશો? પેલીએ એટમ બોમ્બ જેવો જવાબ આપ્યો. ઓ વાહ, એ સંધ્યા જ હતી, સુંદર હતી, સુશીલ હતી, પણ તારા સાહિત્યકાર જીવને એની દેશી ભાષા અને દેશી બિહેવિયર નડી ગયું, ને ત્યારની ઘડીને આજનો દાડો તેની સુધી એની સામે નથી જોયું. તારા નસીબ ખરાબ કે તે છેલ્લા કેટલાક વખતથી તારા પડોશમાં આવીને રહે છે. દિવાકર, તું સાહિત્યકાર હોત ને તો તને સમજાય કે એક સાહિત્યકાર માટે ભાષા પ્રેમ કેટલો હોય છે. જેની ભાષા શુદ્ધ ન હોય એની સાથે લગ્ન કેવી રીતે કરી શકાય? એ ભાઈ, તું ગમે તેટલો મોટો સાહિત્યકાર હોય, મારા માટે તો જેણીઓ જ છે. એ શું કહ્યું? જેણીઓ. મારા દાદાએ મારું નામ રાખ્યું છે માર્કંડ રાય, અને તોય મારું પેટ નેમ જેણીઓ પાડી અને મારી ઇજ્જતની વાટ લગાડી દીધી છે. અરે રે સાહિત્યકાર સાહેબ, આ શું બોલ્યા? ઇજ્જતની વાટ લગાડી દીધી છે? હવે તું મને જ્યારે જેણીઓ કહે છે ને ત્યારે મારા મોંમાંથી ગમે તેવા શબ્દો નીકળે છે. તને ખબર છે કે મને જેણીઓ કહે એ મને નથી ગમતું. એમ તો જવા દે, હું તને એક શેર કહું. તું અને શેર? હા સાંભળ. લોકો કહે છે કે હસે છે તો એના ગાલમાં ખાડા પડે છે, લોકો કહે છે કે હસે છે તો એના ગાલમાં ખાડા પડે છે. અરે હું તો એ ખાડામાં પડ્યો પડ્યો જોઉં છું કે આ ખાડામાં કેટલા પડે છે. રોડ માથે ખાડા મારો છો, હે? આવડા મોટા ઢેંઢા જેવા થયા ને ખાડા ખાડા રમો છો, શરમ નહીં આવતી હે પંતુજી? મેં તમને કેટલી વાર કહ્યું છે કે મને પંતુજી નહીં કહેવાનું? હજાર વાર કહીશ. અરે શું કહે રે પંતુજી? પંતુજી કે નહીં કહે જાજો. દેશી કટુ પંતુજી છે તું. પંતુજી મેં સાડા પછી આશો પંતુજી. પંતુજી કર્યા કરો. દેજો પંતુજી બોલતા પંતુજી. હસતા રહો, ગમતા રહો. અને એમાં લીલી ચટણી, કોથમીર ને મરચા ને આમ પીસી પીસી ને બનાવી હતી, એવું છે તું કહેતો હતો. અંકલ મારા નામે ક્યાં તમે સેન્ડલ ચડાવો? બોલ ખાઉદરા, તને બધા ઓળખે જ.
અને તને બધા ઓળખે છે હા બહુ સારી રીતે ભાઈ ઓળખે તો ઓળખે હવે કમ સમોસા ખાવા આવે તો સમોસા ખા દે બસ 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 અંકલ આજના દિવસે નો ફાઇટિંગ લોક લીંબુ શરબત હા એને બે પહેલા આપજે સમોસા દાબી દાબીને ખાધા છે પચવામાં સરળતા રહે એમ તો લાવ એવું ખાલી કહેવાનું હોય અંકલ એમ હા બાકી મારું પેટ છે મારી મરજી હા ભાઈ પેટ તારું છે પણ સમારંભ તો મારો હતો ને તમારા કાવ્ય સંગ્રહના વિમોચનમાં આવ્યો હતો કે પછી મારી જાનમાં આવ્યો હતો ત્યાં આવેલા મોટા મોટા લેખકો તારી સામે જોઈ રહ્યા હતા અને કહી અને વિચારતા છે કે આ માણસે જીવનમાં પહેલી વાર સમોસા ખાધા લાગે છે એ તારા જેવા વેદિયાઓ છે ને આમ મોંમાં વછૂટતા પાણીને રોકી રાખી શકે આમ ચોખલિયાગીરી કરવા માટે દેખાડા કરી શકે બાકી અમારા જેવા જવાનને ભૂખ તો લાગે ને તું અને જવાન 70 વાર જવાન હજી ઉંમર જ શું થઈ છે મારી માળ 30 વર્ષ ને 300 મહિના લગાય એક બેઠકે 1/2 ડઝન સમોસા ખાઈ બતાવી તો વળી પાછા સમોસા ને યાર બચાવો માણસ થી કોઈ પપ્પા કંટ્રોલ પ્લીઝ એ સેતુડા એ સેતુ નામ છે એનું એ જે હોય તે કંટ્રોલ પાપા ની બાપુજી આપ જરા સંયમ થી વર્તો આ પ્રકારનું વર્તન આપના માટે અશોભનીય છે એ શું કરે છે જણિયા એ જણિયો ફરી પાછો શું કરું યાર તું મને મારવા આવે છે ને મારાથી જણિયો બોલાઈ જાય છે બાકી તારા જેવા બાળ સખા હોવાનું મને ગર્વ છે સંગ એવો રંગ મારી સાથે ગધર પણ 2 મહિના રહે ને તો કવિતા ગાતો થઈ જાય વાહ ગધર પણ 2 મહિના રહે તો કવિતા ગાતો થઈ જાય એ નીમુ આ ગધર્ભ એટલે શું ગધેડો એ કણપા બસ કરો તમે બંને ઘરમાં છો મારા ઘરમાં આવો અશિષ્ટ ભાષા પ્રયોગ શરૂઆત કોણે કરી પંતુજી એ ફરી પાછો પંતુજી કયો તને ખબર છે કે કોઈ મને પંતુજી કહે તો મને કેટલો ગુસ્સો આવે છે એમ તો કર ગુસ્સો કર ગુસ્સો કર બસ પ્રાધ્યાપક એ સમાજની જવાબદાર વ્યક્તિ છે અને એના માટે પંતુજી જેવો આવો નિમ્ન કોટીનો શબ્દ પ્રયોગ કરી અને તમે કહેવા શું માંગો છો એ તું પંતુઈ એ તો તું ગધર્ભ છે શ્વાન છે શ્વાન છે એ શ્વાન એટલે શું કૂતરો હટ હટ એ તડપા એ ઓ બસ કરો બંને જણ હદ કરો છો તમે બંને સારું છે હજી પેલી મહાન હસ્તી અહીંયા નથી એ કોણ મોટી હસ્તી કેતી તી રોતી આઈ મોટી તું હોત ને તો હું પેલા મને બોલાવ્યો હોત શશિકાંત તમારો બેસણા સમારંભ પત્યો હોય તો નીમુ તમને લીંબુ પાણી આપે લો મામા પીધું છે અમે લીંબુ પાણી પીધું છે કઈ પહેલી વખત નથી પીતા અને જે ઘરની અંદર શશિકાંત નહીં તમારું પોતાનું નામ તો તમે સાચું બોલો શશિકાંત શા અરે શશિકાંત નહીં શશિકાંત શા એ તો બોલ્યો શશિકાંત શા નહીં શા બિંડા વાળો શા બનેવી લાલ અમે નામના ને પ્રેમના ભૂખ્યા છીએ અને આજના જાહોજલાલીના શુભ પ્રસંગે અમારી બાદબાકી કરીને તમે શું સાબિત કરવા માંગો છો આજે મારી મોટી હોત ને તો હવ પેલા મને બોલાવ્યો હોત મોટી મામા હું કહેવા આવ્યો તો પણ મામી ગયા છે ને યુએસ તમારા દીકરાને મળવા તો કેમ ના જાય 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 મારો એકલો એક દીકરો છે એને મળવા એની માં ના જાય એ મારો કઝિન પણ છે મામા અને એ મને પણ વાલો છે આ મામો જ વાલો નથી અરે ભાણા તને શું ખબર તું જ્યારે જન્મ્યો ને ત્યારે હું ને મારી મોટી કેટલા ખુશ હતા એ વખતે ખુશ થઈને મેં મારી મોટીને પૂરા 51 રૂપિયા આપ્યા હતા સુકન્યા 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 છ મીંડા વાળો છ એ જમાનામાં 51 રૂપિયા એટલે બધું જ મારી મોટી માટે મોટી મામા મામા કુલ એકદમ કુલ હું ઘરે આવ્યો તો તમને ઇન્વિટેશન આપવા પણ તમે મોબાઈલ તો રાખતા નથી પછી મારે મેસેજ કોને આપવો મામા એક પોસ્ટકાર્ડ ઘસી નાખો તો ભૂલ થઈ ગઈ એક જ શહેરમાં તો બીજા દિવસે મળી જાય છે
અને તમે પેલી કહેવત તો સાંભળી જ હશે, ઉતર્યો અમલદાર કોડીનો. તે તમે કે સરકારી નોકર હતા? મારી વાત પૂરી થવા દો દીવાલાલ. જેમ ઉતર્યો અમલદાર કોડીનો તેમ કડી તૂટ્યો સગો પણ કોડીનો. આજે મારી મોટી હોત તો મોટી. લો લેખક, મારી મોટી તો નથી પણ એના વ્યવહારના ભાગરૂપે મારે તો વ્યવહાર કરવો પડે. પહેરામણી નથી લાવ્યા બનેવીલાલ માટે? મને વ્યવહાર નહીં શીખવાડો દીવાલાલ. પેન્ટ પીસ લેવા ગયો તો રતનપુર અને શું સાળાલાલ હીરાલાલ હીરાલાલ સાડી વાળાની દુકાન ઉપર મારી નજર પડી, જ્યાંથી દર રક્ષાબંધને અને ભાઈ બીજે હું મારી મોટીને સાડી અપાવતો અને બસ મને મારી મોટી યાદ આવે છે. મોટી હારો રડવાનો લાય બંબો, આ તો સાળો છે કે સુગરીનો માળો, હે રડવામાં પીએચડી થયો એવું લાગે. લોર્ડ દિવાકર જય છે. મુખ્ય દરવાજો આ બાજુ છે, ખબર છે? એ યુ નો આજે મારી ગોમસી સાથે ડેટ છે. ગોમસી? હા, બાજુની સોસાયટીની ગોમતી ડોસી. એ યુ ડોન્ટ જેલસ ને મકા. હું શું કહું છું, તું બીજું પુસ્તક જરા જલ્દી લખી નાખજે. કેમ? શું છે કે સાહિત્ય પરિષદના સમોસા બહુ ટેસ્ટી આવે છે. એ ના 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 નિમિતા વહુ, આજના શુભ પ્રસંગે ઘરની અંદર કંસાટ ચઢાવ્યો છે કે પછી મારે ઘરે જઈને જમવાનું છે? મારી મોટી હોત તો. નાના મામા, મેં જમવાનું બનાવી દીધું છે, તમારે જમીને જ જવાનું છે. તો ઠીક, પણ એ પેલા એક કાવ્ય સાંભળવાની ઈચ્છા છે, જો તમારા સસરાજીને વાંધો ના હોય તો. અરે વાહ સાડાલાલ, આજે સામે ચાલીને તમે કાવ્ય સાંભળવાની માંગણી કરી. હા કેમ, મારી મોટી હોત તો. અરે ચૂપ કરો યાર, તમે ને તમારી મોટી કેટલી વાર એના નામના છાજિયા લેશ. એવું લાગતું હોય તો ઉપર જઈને મળી આવે ને એકવાર. પપ્પા બસ બેટા, બોલવા દે. આજે મને ત્રાસી ગયો છો. હમણાં કલાકમાં 25 વાર એના નામની ભોગ મૂકે છે તો એટલું તો વિચારો. એ મારી પણ કંઈક થતી હતી, શું મને એની યાદ નહીં આવતી હોય? લો બનેવીલા, હટકત તારા ભલાઈનો જમાનો જ નથી રહ્યો. ખબર પડી ગઈ ને તો હવે ફરીથી આવી ભલાઈ નહીં કરતા. ઇનફ પપ્પા. મામા તમે આવો ડાઇનિંગ પર. એ પેલા એક સરસ મજાનો શેર થઈ જાય. શેર 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 માથે મીંડા વાળો શેર. દુહા છંદ રાખીએ. આશીર્વાદ આશીર્વાદ. ઈર્ષાદ, એને ઈર્ષાદ કહેવાય. જે હોય તે થવા દો થવા દો. ક્યારેક આ જિંદગી હસતા મૂકી દે, ક્યારેક આ જિંદગી રડતા મૂકી દે. ના પૂર્ણ વિરામ સુખોમાં, ના પૂર્ણ વિરામ દુઃખોમાં, ક્યારેક એ અલ્પ વિરામ. વાહ વાહ બનેવીલાલ વાહ, મને પ્રાઉડ છે તમારા ઉપર. પણ હું એમ કહેતો હતો કે હું સાહિત્ય પરિષદમાં ના આવી શક્યો તો. કશો વાંધો નહીં શશિકાંત. ના ના, હું એમ કહેતો હતો કે હું સાહિત્ય પરિષદમાં ના આવી શક્યો તો. અરે કશો વાંધો નહીં. મારા ભાગના સમોસા. અહીંયા ક્યાંથી? એમને ખબર નહીં હોય તમે ઘરે છો. એટલે એટલે મારી ગેરહાજરીમાં આ દેશી કટુ અહીંયા આવે છે મારા ઘરમાં. પપ્પા પપ્પા, અમારે ખાવા પીવાના કોઈ વ્યવહાર નથી. એટલે એટલે ચા પાણીનો વ્યવહાર છે. હે ભગવાન, તું આવા માણસોને કેમ બનાવે છે? અને તારે એમ જ કરવું હોય તો પછી મારા જેવા માણસોને કેમ બનાવે છે? એ તો ઉપરવાળાની મરજીની વાત છે. તમે તો વચમાં પડતા જ નહીં. હા એ નિમુલી, નિમુ નિમુ, તું છે ને તું એ દેશી કટ્ટાને અહીંયા ઘરમાં ના આવવા દેતી. હા એને રોકો અહીંયા કોઈ આવતા. એ નિબલી આલી ઘર.
ઘરમાં સો કે દેવતા બેરાઈ ગયો. આ તો આ તરફ જ આવી રહી છે, તમે એને રોકો પ્લીઝ. હા 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 બાપા. એ ભગવાન, એ નીકળી. મને ગોડ જેવો સંસાર આપ્યો, પણ આ ઘરેલા જેવો પડો શું કરવા આપ્યો? તમે એને ગમે તેમ બહારથી રવાના કરી દો, અંદર નહીં આવવા દેતા. હા હા બાપા, તમે રૂમમાં જાઓ. અરે ઓ ભરે છે કે નહીં? ચાલી ખોટા પાર 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 કરું છો. અરે નીવડી. હા હા, હું કહું છું કે તમે લોકો ચક બહાર ગયા હતા? વેદિયાઓ જાત જાતના જબ્બા પહેરી અઘરું અઘરું બોલી અને મગજની માં પહેરી નાખે ને. આ ટકલું દીને તમારી હારે આવેલા? ના, મને કોઈએ જાણ જ ના કરી. મારી મોટી હોક તો મોટી. એક કામ કરો સસીભાઈ, એકાદ મહિનો એમની હારે જઈને રહી આવો. જ્યારે હોય ત્યારે મારી મોટી મારી મોટી મારી મોટી કર્યા કરો છો તે ખબર નહીં? એમ તો ચાર નો દેવતા મેળવી જો છો. સંધ્યામાં જેટલું ધ્યાન રાખું છું ને તો આ લુલી ભસ્યા વગર ની રહેતી જ નહીં. અરે નિમોડી, હું અત્યારની બસ 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 કરું છું તે મહેતાજી ઘરમાં નહીં ને. એ સોરી બોલી બોલી નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી માકડ મુનશી એમ એ વિથ ગુજરાતી ઓનર્સ નહીં ઘરમાં. એ ઘરમાં છે સંધ્યામાસી. છો પણ તમારો અવાજ સાંભળીને રૂમમાં જતા રહ્યા છે. ઉભો રહો. ઓ સંધ્યાબેન, તમારું કામ પતી ગયું તો નીકળો હવે. કાલે દૂધ વધ્યું તું તો માવો બનાવ્યો તો તમારે બે માટ લાવી છું. ગળ્યું મોડું કરજો હો છોકરા. હા ચલો હું જો. અને પેલા વેદિયા પ્રકાશ થી કેતા નહીં કે આ મી હાલો છે નહી તો પાતે મારી પાસ હું થઈ જાય છે પૈસા. આવ માવ તો મારી મોટી બનાવતી મોટી. શું હતું આ? પેલા સજ્જનબેન સંધ્યાબેન પ્રસાદ આપવા આવેલા. તમે તો ચૂપ રહો. તમને લોકોને ખબર છે કે એ ભાઈ થી મને કેટલી ચીડ છે, છતાં પણ એ દેશી કટુ આપણા ઘરમાં આવે છે. પ્રસાદ આપવા આવેલા પપ્પા. કોઈ પ્રસાદ નથી આ. મને બધી ખબર છે. આજ પછી પ્રસાદ તો શું, એનો સાથ પણ ના જોઈએ આ ઘરમાં. બેટા, હું જરા બહાર જાઉં છું. અરે રે રે રે, સવાર સવારમાં અણઘડના દર્શન, હવે મારે બહાર કેવી રીતે જવું? એ સંધ્યાળી બહાર રસ્તો રોકીને શું બેઠી છે? અંદર જાને, તારા ઘરમાં બેસને. હવે મારે બહાર જવું છે. તારું મોઢું જોઈને જઈશ ને તો મારું એક પણ કામ પાર નહીં પડે. જાને, અંદર જાને. શું થયું પપ્પાજી સવાર સવારમાં? અરે આ જોને, પેલી સંધ્યા જીજે ટુ રસ્તો રોકીને બેઠી છે રોજની જેમ. ખબર નહીં મને હેરાન કરવામાં એને શું મજા આવતી હશે.
આ જો 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 એને ખબર છે કે અમારો રોજનો બહાર જવાનો ટાઈમ છે, તો એ જ ટાઈમે બિલાડી અને છીંક મણીને બેસી જાય છે રસ્તા વચ્ચોવચ્ચ. શું થઈ ગયું એમાં પપ્પાજી? તમારે એમની સામે નહીં જોવાનું, ચૂપચાપ મોઢું સાયલેન્ટ પર કરીને સીધા સીધા નીકળી જવાનું. અરે એ પણ એનાથી ખમાતું નથી. હું ચૂપચાપ આમ ચાલ્યો જતો હોઉં ને તો બાજુમાં એની જોડે ઊભી હોય ને એ વ્યક્તિને મોટે મોટેથી કહેશે કે જો પેલો મકો માસ્તર પંતુજી વેદ્યો જાય છે શિષ્ટાચાર સાથે, તો એને બાર ગામનું છેટું છે. ખબર નહીં મને હેરાન કરવામાં એને શું મજા આવતી હશે. મારું ચાલે ને તો આ ડોસીને સોસાયટીમાંથી જ બહાર કાઢી નાખું. પપ્પા મને સમજાતું નથી કે તમે એમનાથી આટલો બધો ચીડાવ છો શા માટે? તેની ભાષા જોઈ, ગુજરાતી ભાષાનું તો નિકંદન કાઢી નાખ્યું છે એને. માં પૈણી નાખી, બોન પૈણી નાખી, આવું કહી અને ભાષા બગાડી નાખી છે એને. એ છે ને મને ચીડવવા માટે આવું કરી રહી છે. મને ચીડવવાની એક પણ તક નથી જવા દેતી. જો 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 અત્યારે પણ કાળી બિલાડીની જેમ રસ્તો રોકીને બેઠી છે. એને ખબર છે કે આ મારો નીકળવાનો સમય છે, એટલે આવું કરી રહી છે. કમ ઓન પપ્પા, લેટ ઇટ બી. જુઓ તમે એમને અવોઇડ કરીને નીકળી જાઓ. જો અત્યારે એ પેલા વીમળા કાકીના ઘરે ઊભા છે. જો જોતી હશે કે વીમળાના ઘરે શેનો વઘાર થયો છે. પપ્પા જો તમે એમની રાહે ઊભા રહેશો ને તો આખો દિવસ ઘરમાં જ રહેશો. ચલો ચલો પપ્પાજી, ચલો ચલો ચલો. અરે પણ બેટા જો પપ્પા, બસ એમને અવોઇડ કરીને સીધે સીધા નીકળી જાઓ. હા જઉં છું જઉં છું. નિમુ, પપ્પા ગયા? હા, માંડ માંડ ગયા. હાશ, શું વાત છે? સંધ્યામાસીને તાવ આવ્યો છે કે બહાર ગયા છે? અરે ના ના, એ તો બહાર જ ઊભા હતા. મેં માંડ માંડ પપ્પાને અહીંથી મોકલ્યા છે બહાર. એ સેતુ, એક વાત કહું? બોલ ને ડાર્લિંગ. આઈ એમ સિરિયસ. હા ઓકે. પપ્પાજી એમ ઉપરથી ભલે કઠોર અને ગુસ્સાવાળા લાગતા હોય, પણ એમના દિલના ખૂણામાં ક્યાંક ને ક્યાંક એ એકલતા અનુભવે છે. એક મિનિટ, તું આ કેવી રીતે કહી શકે? સેતુ, મેં એમની દરેક કવિતા અને નવલકથાઓ વાંચી છે અને એનો હાર્ટ સમજતા મને સમજાયું છે કે ખૂબ જ એકલતા અનુભવે છે. પણ એમાં આપણે શું કરી શકીએ નિમો? આઈ હેવ એન આઈડિયા. શું? આપણે બંને ભેગા થઈને પપ્પાના લગ્ન કરાવી દઈએ તો? એ આ શું બોલે છે તું? પપ્પાના લગ્ન? હા. આ ઉંમરે કેવી રીતે માનશે? જો આપણે બંને ભેગા થઈને ટ્રાય કરીશું ને સમજાવીશું તો ડેફિનેટલી માનશે. તને 100% ખાતરી છે કે પપ્પા લગ્ન માટે હા પાડશે? જો તને 100% ખાતરી હોય ને નિમુ, તો ટ્રાય કરી જોઈએ. તો મિલાવ હાથ, શરૂ કરીએ મિશન પપ્પાના લગ્ન. એ જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. ચમસા ચમસા, તારી વહુના ચેટલામાં ચાલે છે? હાય હાય રેશમી કીડા, શરમાઈસી નો ભસને જાત. ઘેર મોકલજે, ઈન માટે પાક બનાવશો તો બોધ્યા લો. તારો બાપો વિપુલિયો કઈ કઈ ને મરી ગયો કે બીડીઓ ના પી, અને શરીર ને નુકસાનકારક છે. પટપટી લઈને ભાગ્યો. પડવાના આમે આજના આજકાલના છોકરાઓ આમ ફટફડ્યું ફાટ 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 કરતા, મને તો એવી ભીખ લાગે છે બાપા, હું મરવાનો છે એક દાડો. આ ચોર બહાર નીકળ્યું. અલી રમાડી, અલી એ રમા. ઓય કાલ તો તને ચાર તાવ આવેલો અને આજે કોમ કરવા મંડી પડી. જા મૈજા મૈજા, મેં દેખો અમે તને રોટલી શાક બનાવીને મોકલી આલું છું. જા મઈ આરામ કર. કોઈ લાગતું નથી, પણ આપણે જ ઉદઘાટન કરી નાખીએ. આય બાપા, એલાવ કોનું કોમ છે?
પ્રાધ્યાપક માકડ મુનશી નહીં, એ તો બહાર જાશો. જો મને શું ખબર, મન કહીને થોડા જાય છે. હું કીધું હું એની મિસિસ બોલું છું એમ. એ હમણાં ભોડું ફોડી નોખે, જો મને પંત્યાની મિસેજ કીધું છે તો. અરે જે પંત્યાની જોડમાં 5 મિનિટ રહેવાય નહીં, એની જોડમાં આખું જીવન. હાય બાપા હાય, ના ભાઈ ના. એ ભાઈ મેં મેલ્યો, હા મેલ્યો. હાય હાય અલી અલી, સંધ્યાડી રોમ ગોડી ત્યાં આવું કર્યું. હવે પેલો ભાઈ મહેતાજી ને કે છે એટલે એમ ખબર પડી જશે કે હું અહીં આવું છું. આમાં તો નિમુડી ની વળે થાય. નિમુડી આપણું સોરી. સંધ્યા આંટી, સેનું સોરી? પપ્પાજી મને ઘરની બહાર કાઢી મૂકશે. કોઈ વાંધો નહીં, મારી ઘેર રહેજે. અરે તો તમે એમ ઈચ્છો છો કે હવે પપ્પાજી મારી સાથે બોલવાનું પણ બંધ કરી દે? પપ્પાજી મહેતાજી પાસે આયા? મેબી. મેબી નહીં, મહેતાજી તાર સસ્તન વાત કરું છું. અરે આંટી તમે ઘરમાં ક્યાંક છુપાઈ જાઓ, હું ડોર ખોલું છું અને એમને વાતોમાં રાખું છું અને તમે આમ ધ્યાન ચોરાઈને છુપાઈ જજો. હોને એ ભગવાન, એ ભગવાન, ચોરી 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 નીકળી જવાનું અને ખૂણા ખૂણામાં હંતાઈ જવાનું. એ ભગવાન, આખો ખૂણો ખૂણો બતાવી દીધો. થેન્ક ગોડ દીવા અંકલ તમે છો. હું જેના ઘરે જઉં છું ને બધા ઓ ગોડ બોલે છે. તું થેન્ક ગોડ કેમ બોલી? પપ્પાજીના બદલે તમે આવ્યા ને એટલે. એટલે એટલે હવે દર સેકન્ડે કવિતા સંભળાવે છે? નો નો દીવા અંકલ, તમે બેસો, હું સેતુને બોલાવીને આવી. કોણ છો? કોણ છો? કોણ છો? કમલીશું, કમલીશું, કમલીશું. મેડમ આજે તમારું બહુ અગત્યનું કામ છે. મારા માટે બહુ સારું માંગુ આવ્યું છે. અરે દિવા અંકલ એમ નથી, તમે વાત તો સમજો. અંકલ પપ્પાની કવિતામાં માત્ર એકલતા છલકે છે. તે એકલો માણસ હોય તો એકલતા જ નીતરે ને. ના ના દિવા અંકલ, પપ્પાજી આમ અંદરથી બહુ એકલા છે એટલે અમે એવું વિચાર્યું છે કે. સમજી ગયો. શું તમારે ને બહાર મોકલવો છે ને, મોકલી દો. નો નો દિવા અંકલ, અમે એવું વિચાર્યું છે કે. અમે એવું ઈચ્છીએ છીએ કે. અમે એવું ઈચ્છીએ છીએ કે. શું કે? પપ્પા લગ્ન કરી લે. ખબર છે, તબિયત તો ઠેકાણે છે ને. હા ભાઈ, આવા કિસ્સાઓ છાપામાં વાંચ્યા જ છે, એને અમલમાં મુકાતા નથી જોયા. અને તમે તમે બંને જણા મને શું સમજો છો? બલીનો બકરો? હા તો હે, સોરી આઈ કાન્ટ હેલ્પ યુ. દિવા અંકલ પ્લીઝ પ્લીઝ, યુ હેવ ટુ હેલ્પ અસ. એટલે હું કઈ વધારાનો છું? સોરી આઈ કાન્ટ હેલ્પ યુ. એટલે તમે અમને હેલ્પ નહીં કરો એમ? ના. એટલે તમે અમને હેલ્પ નહીં જ કરો એમ ને? હા. ફાઇનલ? ફાઇનલ. તો કાલથી આ ઘરમાં આવવાનું બંધ. કોઈ વાંધો નહીં, આઈ એમ ગોઈંગ. અરે અંકલ, દિવા અંકલ, દિસ ઇઝ, પ્લીઝ અંકલ, યુ કાન્ટ ગો લાઈક ધીસ. ધીસ ઇઝ યોર ડ્યુટી.
અરે તમે મને ડ્યુટી સમજાવવા બેઠા છો પણ તમે તમારા સસરાને નથી ઓળખતા. અરે એ મને આ દુનિયામાંથી બહાર તગેડી મૂકશે. ના ના પપ્પા કઈ હિંસા થોડી કરે. ના કરે ના કરે હા. હિંસા ના કરે ભાઈ, પણ એની કવિતાઓ તો સંભળાવે ને. ને એની સાહિત્ય પ્રચુર કવિતાઓ કોઈ ખંજરથી ઓછી ધારદાર. દુનિયામાં કશું નથી, છે કલ્તાના કિનારા, પામવાને શું મથો છો, આ તો છે બ્રહ્મ તમારા. વાગ્યું ને? હા. ના ના, આઈ મીન તમે એવું નથી ઇચ્છતા કે પપ્પાજી હવેથી રોમેન્ટિક કવિતાઓ લખે? તો એનાથી એના પબ્લિશરને ફાયદો, મારે શું? અરે તમને સૌથી વધારે ફાયદો થશે અંકલ. શું? એક મિત્ર પાછો મળ્યાનો. તમે તમારા બાળપણના દોસ્તને આમ દુખી મૂકીને બેસીને જોતા રહો એવા તો તમે નથી. નથી 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 નથી. અમૂલ બટરની ફેક્ટરીઓ છો બંને, તમે બેફામ મસ્કા લગાવો છો. ચાલો અહીંયા મારી વાઇફ અને લાઈફ નથી કરવા નથી અને તમે મને આમ વચ્ચે ટ્યો. સોરી, આઈ એમ ગોઈંગ. નો નો અંકલ, તમને મલ્લિકા ઉર્ફે મંજુલાના સમ એ થુપ્પીસ, એને તો હાલીને 800 સુગર છે, એ તો મરવાની જ છે. અંકલ પ્લીઝ ડોન્ટ ડુ ધીસ. અરે બેટા વાતને સમજો, આ તમારા પપ્પો છે ને એ વેદીઓ છે, અરે પંતુજી છે. અરે વાતને સમજશે નહીં ને આખું ગામ માથે લેશે ને મને તો મારવા જ લેશે. હાથમાં જે આવ્યું એ લઈ. અંકલ હું શું કહું છું, એક ટ્રાય કરીએ. પ્લીઝ અંકલ, પ્લીઝ 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 પ્લીઝ. એ ઓકે, પણ એ પાછો એ મારવા આવે ને તો વચ્ચે પડજો. આમ તમારા બંનેની અંગત બાબત છે એમ કરીને રૂમમાં ના ભરાઈ જતા પાછા. અરે હોય કે અંકલ, આપ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. ક્રાંતિ જિંદાબાદ, ક્રાંતિ જિંદાબાદ, ક્રાંતિ જિંદાબાદ, ક્રાંતિ જિંદાબાદ. પપ્પા આવી ગયા. પપ્પા આવી ગયા. હા અંકલ, શરૂ થઈ જાઓ. યસ, અત્યારથી. હા અમે મુરત જોવડાવી રાખ્યું છે, મસ્ત ચોગડ્યું છે, મસ્ત ચોગડ્યું છે. મારી હાળી બહુ પાકી તૈયારી કરી રાખી છે. અંકલ ઓલ ધ બેસ્ટ. અંકલ ઓલ ધ બેસ્ટ. અંકલ જાને તડપા. ભજન સત્સંગમાં ધ્યાન ભરો તો ભગવાન રિઝાઈને તને સારી અને સંસ્કારી પત્ની આપે. આવતા ભાવમાં જેમ ભણવાની કોઈ ઉંમર નથી હોતી ને એમ છે ને પ્રેમ કરવાની ને લગ્ન કરવાની પણ કોઈ ઉંમર નથી હોતી, સમજો. એમ? હા. લગ્નની પ્રૌઢ શિક્ષણ શાળા ખોલવાની છે. હા, અરે હું તો કહું છું તું પણ એડમિશન લઈ લે, તારું એડમિશન વગર ડોનેશને કરાવી દઈશ. હું તારી જેમ બેવકૂફ નથી. એ સમજદાર માણસ ઉપર પરણે જ છે જો આ બધા નથી પરણેલા. હા તો ભાઈ વનેચંદ, ઘોડે ચડી જાઓ, મારા આશીષ છે તમને. વાહ, પણ એ તારો શો વિચાર છે? શેનો? લગ્ન કરવાનો. તારી તબિયત તો સારી છે ને? હા, અરે એટલે જ કહું છું, યુ થિંક સિરિયસલી. વિચારી લીધું. વાહ, નથી પરણો. મકા, બકા, જો આ ઉંમરે લગ્ન કરીએ ને તો હનીમૂન અને જાત્રા એક જ ખર્ચામાં પતી જાય. બસ હવે હદ થાય છે. મજાક કરીને મને ઉશ્કેરવાનો પ્રયત્ન કરતો હોય ને તો રહેવા દે છે. મજાક મજાકમાં પણ હું નહીં પરણું. હું બહુ સિરિયસ છું અને બહુ ગંભીરતાપૂર્વક આ વાત કરી રહ્યો છું. એટલે જરા વિચાર, ભાભીને ગયા પછી કેટલો એકલો પડી ગયો છે તું. એ ખરે અરીસાની સામે ઉભા રહીને તારા ચહેરાને તો જો, કેટલો ફિક્કો પડી ગયો છે તે. તારા દીકરાને, તારી વહુને તારી સાથે બેસવાનો સમય નથી.
ગુંગળામણ નથી થતી, ગુંગળામણ નથી થતી ઘડપણમાં. તું કહેવા શું માંગે છે? બસ એ જ કે તું લગ્ન કરી લે. આ શું બોલે છે તું? ઘડે ઘડપણ લાકડીના ટેકે મંદિરે જવાને બદલે હું ઘોડે ચડી અને માંડવે જાઉં? ખસી ગયું છે તારું? લગ્ન કરવાના અભરખાએ તારી ડાગડી ચસકાવી નાખી છે. સાચ દંભ તારો. તું મને સાહિત્યની ભાષામાં લગ્ન ન કરવા સમજાવે છે સમાજના ડરે. પણ તને પરણવાનો તો વિચાર આવ્યો, પણ એના પહેલા સમાજના તિરસ્કારનો ડર સતાવવા લાગ્યો. ના એવું નથી. એવું નથી તો ખા માનસમ. યાદ છે નાનપણમાં હું કાયમ ખોટું બોલતો ને ત્યારે તું મને માનસમ ખવડાવતો. આજે તારો વારો. ખા માનસમ. મારી માને મારે 10 વર્ષ થઈ ગયા છે. માં ક્યારેય મરતી નથી માર્કંડ મુનશી. માણસ પોતાના જીવતા બાપના સમ ખોટા ખાઈ લેશે, મરેલી માના નહીં. માર્કંડ ખા માનસમ. ના માર્કંડ ખા માનસમ. ના કહ્યું ને માર્કંડ ખા માનસમ. નહીં ખાઉ. હા એનો મતલબ એ જ કે તું પરણીશ. એ શક્ય નથી દીવા. પણ કેમ શક્ય નથી? કેમ શક્ય નથી? નહીં જો ચંપલ નહીં. 108 ચંપલ નહીં. 108 ચંપલ નહીં. 108 108 108 108 108 108 તમે? હા પપ્પા. પપ્પા વી ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. પપ્પા આમ સાચું કહીએ તો આ સમયની માંગ છે, 21મી સદીની માંગ છે પપ્પા. હા પપ્પા, અમે ઈચ્છે છે કે તમે તમારી બાકીની જિંદગી તમારી મરજીથી શાંતિથી જીવો. નીરવભાઈ સાહેબ, આઈ ડોન્ટ નો વોટ આર યુ ટોકિંગ અબાઉટ. યુ ઓલ હેવ ગોટ મેરીડ. મેરેજ એટ ધીસ સ્ટેજ? નો વે. ઇટ ઇઝ અ પ્રપોઝલ ફોર સાયકિક ફૂલ. દેર આર સમ એજ ટુ ગેટિંગ મેરીડ. દેર આર સર્ટન રૂલ્સ ટુ અવર સોસાયટી એન્ડ યુ કાન્ટ ચેન્જ અકોર્ડિંગ ટુ યોર કન્વિનિયન્સ. દંભ તાવ ઉછળીને બહાર આવ્યો ને પપ્પા. પપ્પા વી વિશ કે તમે ફરી મેરેજ કરો. એ શક્ય નથી બેટા. આ ઉંમરે લગ્ન હવે શક્ય નથી. પપ્પા તમે જો 25-30 વર્ષે વિધુર થયા હોત તો બીજા લગ્ન ના કર્યા હોત. વિધવા વિવાહનો વિચાર કરીને વ્યક્તિના જીવનનો અને સુખનો જ વિચાર કર્યો છે ને વીર કલાપીએ. તમારા જેવા જ્ઞાની માણસ સમાજની ટીકા ટિપ્પણી થી ડરી જશે તો પછી ક્રાંતિની મશાલ કોણ ઉપાડશે? હા પાડી દો ને પપ્પા પ્લીઝ. હા પપ્પા, હા પાડી દો ને. વિચારે શું ચડી ગયો વેદિયા? હા પાડી દે. અરે આવા સંતાનો તો નસીબદાર ને મળે. હા પપ્પા માની જાવ ને પપ્પા. હા પપ્પા પ્લીઝ માની જાવ. એના જવાબની રાહ જોશો ને તો તમારે બીજા લગ્ન કરવાનો વારો આવી જશે. અરે હું તો કહું છું એની હાથ છે. તમ તમારે છાપામાં જાહેરાત આપી દો. 1960 નું મોડલ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતીના વિષય સાથે પ્રાધ્યાપક થયેલ ગુજરાતીના નિવૃત્ત પ્રાધ્યાપકને લાયક યોગ્ય ડોસી જોઈએ. ડોસી આઈ મીન કન્યા જોઈએ. પાત્ર સંસ્કારી હોવું જોઈએ, જ્ઞાતિવાદ નથી. અને હા, વારસામાં એક આજ્ઞાંકિત દીકરો અને એક પુત્ર વધુ મળશે અને એક યુવાન હૃદયનો દિયર મળશે એ વધારામાં. બસ બહુ થયું, બંધ કરો આ બધું. થાય ક્રાંતિ કરવી હોય ને તો ભોગ આપવો પડે. હા પણ એ સેતુ, હા હું શું કહું છું બોલો ને. ધારો કે તારો આ ડોસો માની ગયો તો ડોસી કોણ? ડોસી આઈ મીન કન્યા કોણ? હા આ તો આપણે વિચાર્યું જ નહીં ભાઈ. આ પહેલા વિચારવાનું હોય.
સમાજમાં વાત ચલાવીશું. હા હા પપ્પાએ મારા માટે સમાજમાં કેટલી છોકરીઓ જોયેલી. હા પણ એમાંની એક કે છોકરી તારા બાપને ચાલશે ની સેતુડા. હા એ પણ છે. હા શું એ પણ છે? ના ના એટલે આપણે આપણે શોધીશું એમ ક્યાંકથી. હા 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 પણ શું કહે છે તારા બાપની ભાષામાં, અરે જીવનના સંધ્યા ટાણે એને પરણ છે કોણ? એ અલકા તને જેટલી વાર કીધું તારું પટપટ્યું બે બાજુએ અમે ધોકે ધોકે ફરી વળે. એ બોડું ફોરી કાકા ઉભો રાન તો મને ઓળખતો નહીં. હું કોણ? સંધ્યા. યસ જીવન સંધ્યા. કેમ છે તું? મજામાં તો છે ને? ગઈકાલે તારી ભાભી તોરલનો ફોન આવ્યો હતો અમેરિકાથી. તારા ખબર અંતર પૂછાવ્યા છે. મોટી મોટી તું મને છોડીને દેવી શું થઈ ગઈ? મને તારા વિના જરાય નથી ગમતું આ ઘરમાં. તારા વિના આ ઘરમાં મારી કિંમત 5 કોડીની થઈ ગઈ છે. મોટી નિમો, આપણે પપ્પા ને બંનેને હવે એકાંત આપવું પડશે. હો હા પડશે. કોને કહો ને? હા તો કહો ને. કઈ નહીં મામા, જુઠ્ઠું નહીં બોલવાનું ભાણા. તમે હમણાં બનેવીલાલ સાથે કોઈના મેળાપની વાત કરતા હતા. મેળાપ? કોનો મેળાપ? આ તમે શું સાંભળ્યું મામા? જુઠ્ઠું નહીં બોલવાનું. કાન સોલિડ છે આપણા. નિમિતાએ પણ અંદરથી હાજીઓ પુરાવ્યો. તમે હમણાં મેળાપ એવું બોલતા હતા અને એકાંત. અચ્છા એ તમે એ વાત કરો છો મામા. હવે એમાં એવું છે કે પપ્પા એક નવી નવલકથા લખી રહ્યા છે જેનું નામ છે મેળાપ, અને એમાં એમને એકાંત આપવાની વાત ચાલતી હતી મામા. પણ ગઈકાલે તો મને નવલકથાનું નામ એકલતાના કિનારા કહ્યું હતું. બદલવાનું છે? શું નામ બદલવાનું છે? એમાં એવું છે મામા કે એકલતાના બે કિનારા વચ્ચે જબરદસ્ત પૂર આવ્યું. એટલે બંને કિનારાઓ જો ભેગા થઈ ગયા ને ભેગા મામા ભેગા થઈ ગયા ને, એટલે એનું નામ આપવામાં આવ્યું મેળાપ. સંધ્યામાંથી ને હું એકલતામાં મળવા માટે સમજાવી દઈશ, પણ પપ્પાને સમજાવી. ચૂપ તારી. હા એટલે સંધ્યામાંથી હું સમજાવી દઈશ કે આ ઘરમાં આવવાનું નહીં, પપ્પાજીને પસંદ નથી. હા તો હું પપ્પાને કહી દઈશ કે જો સંધ્યામાંથી ભૂલથી આવી જાય તો બહુ ગુસ્સો નહીં કરવાનો. પરફેક્ટ. હા પરફેક્ટ. શું પરફેક્ટ? શું તમે જે સાંભળ્યું એ મામા જોયું મોટી? જોયું તે? તારા ગયા પછી આ ઘરની અંદર મારી સાથે કોઈ સાચી વાત પણ નથી કરતું. આ તારો સેતુડો નાનપણમાં કાયમ ઊંધી ચડ્ડી પહેરતો. મેં આ સસી મામાએ એને શીખવાડ્યું તું, અને આજે તું મને ઉઠા ભણાવે છે મોટી. અરે મામા હું કાય ઉઠા નથી ભણાવતો, અને તમે વાતમાં ચડ્ડીની વાત ક્યાંથી લાવો છો? ચડ્ડીની ક્યાં વાત કરે છે ભાણા, તને તો નાક સાફ કરતા મેં શીખવાડ્યું તું. મેં ચિત્રી ચડે છે તને? આ રૂમાલથી ચિત્રી ચડે છે તને? ભૂલી ગયો આ રૂમાલ? 30 વર્ષ પહેલા જ્યારે તું શેડાળો થતો ને ત્યારે આ જ રૂમાલથી તારું નાક સાફ કરતો હતો, અને આજે આજે તું મને ઉઠા ભણાવે છે મોટી. મામા હું ઉઠા નથી ભણાઈ રહ્યો. તમે રડો નહીં પ્લીઝ. કેમ ના રડું? ના ના હું એમ પૂછું છું કેમ ના રડું. અરે ભાણા જ્યારે તું નાનપણમાં રડતો ને ત્યારે મારી આંખમાં આંસુ આવી જતા, અને આજે તું મામાને મામો બનાવે છે મોટી.
સાથે યાર આમને તો કંઈ કહેવા જેવું જ નથી. કંઈ પણ કહીશ ને તો મારા બાળપણ ઉપર નવલકથા લખવા માંડશે. લખતા મેં તને શીખવાડ્યું તું ભણા આજ ખોડામાં બેસાડીને કક્કો બારખડી શીખવાડ્યા હતા તને. કકમણનો ક મમ્મામાનો મ અને ભ ભગાડવાનો ભ. મામા અમે જસ્ટ જનરલ વાત કરતા હતા, અમે કંઈ છુપાવતા નથી તમારાથી, તમે સમજો ને. છુપા છુપી રમતા મેં તને શીખવાડ્યું તું ભાણા. એ સેતુડા ગુ ગુ, એ સેતુડા ગુ ગુ, અને આજે મામા ગુ ગુ મોટી. અમે તો કઈ બોલવા જેવું જ નથી યાર, સમજતા જ નથી. બોલતા મેં તને શીખવાડ્યું તું ભણા. મા 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 બોલ. મા 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 બોલ. અને આજે આ ઘરમાં મારી સાથે કોઈ સાચી વાત પણ નથી કરતું મોટી. કર, તું અમને સાચી વાત કર. મામા જુઓ, તમે કોઈ ગેરસમજ ના કરતા. સમજ બધી જ સમજ પડે છે મને. આ ઘરમાં મારી કોઈ વેલ્યુ જ નથી મોટી. મામા એક તું હતી જે મને સાચવતી હતી, અને આ મામા જો. અરે મામા રડો ને તમે. હા મોટી. અરે મામા નિમુ, આપણે આ મહાન હસ્તી વિશે તો વિચારી જ નહીં યાર. સાચી વાત છે સેતુ, મમ્મી વિશે એટલા પોઝિટિવ છે ને મામા કે જો સંધ્યા માસીની વાત ખબર પડશે ને તો આપણી સાથે કાયમી સંબંધ કાપી નાખશે. પણ આમને કહેવું તો પડશે ને. હા જો અત્યારે પપ્પા ઘરમાં નથી, હું સંધ્યા માસીને બોલાવી લઉં. નિમુ આપણે બહુ મોટું રિસ્ક લઈ રહ્યા છો. એનીવે ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. નિમુ તો સૌથી પહેલા તો આમના ગાંઠા બંધ કરાવ. એક પંકજ ઉદાસની ગઝલ છે તો બીજો આ ઉષા ઉત્તપનો સનેડો. મેતાજી ઘરમાં નહીં ના? ના. હા તો વો તો નહીં. હડો છોકરા બોલો, ચમ બોલાઈ તી મને. સંધ્યા માસી, એક અગત્યની વાત કરવા તમને બોલાયા હતા. બોલો ને. સંધ્યા માસી, વાત એમ છે કે એટલે અમારે એમ કેવું હતું કે સંધ્યા માસી, મારો કહેવાનો અર્થ એ જ હતો કે કોને વાત જાણે એમ છે કે અમારે બસ લે જાટ કોઈ છોડીને અમે પ્રેમનો એકરાર કરવા બેઠો હોય એમ ગભરાય છી નો. હું તો તારી માં જેવી છું. એની તો રામાયણ છે. હે કઈ નહીં, તુંય તારા બાપના જો વેદ્યો ને વેદ્યો જ છ. તમે આમ વેદ્યો વેદ્યો ના કરો યાર. આગળ જતા કેવું લાગે? આગળ જતો પપ્પા. મેતાજી, સંધ્યા માસી, તમે અંદર આવી જાઓ. અંદર જાઓ. અરે પણ પાછો અંતઈ જવાનું? હા. કેટલી હંતાવાનું? અરે તમે સંધ્યા માસી ઊભા થાઓ, તમે અંદર આવી જાઓ. અરે અંદર આવી જાઓ. આખો દાડો હંતાઈ હંતાઈ કરવાનું? હવે તો ધાબુ બાકી રહ્યો છે તમારું. તમે અંદર આવી જાઓ. અરે સાંભળો, હું ના કહું ત્યાં સુધી બહાર ના આવતો પ્લીઝ. માસ્ટર નો થપ્પો. અરે માસી, થપ્પો થપ્પી પછી રમશું, અત્યારે તમે અંદર જાઓ પ્લીઝ. ગભરી ગયો છે. પપ્પા તમે? હા બેટા, એક પુસ્તક રહી ગયું તું એ લેવા માટે આવ્યો છું. અને સારું છે પેલી બિલાડી નથી તો આજે શાંતિથી અવરજવર થઈ શકે છે. કઈ બિલાડી? અરે પેલી સંધ્યા બિલાડી છે ને, જીજે ટુ. હા ક્યાં ગઈ? ક્યાં આજે આખા ગામની પંચાયત કરતી રહે છે તો ક્યાં ગઈ આજે? કોઈનું ઘર ભાગવા ગઈ છે કે શું? ઘર જોડવા? હા કઈ નહીં બાપા, જવા દો ને. અરે શું જવા દો, એ છે જ બિલાડી જેવી એક. અને આ બિલાડો ગોગર બિલાડો. કઈ નહીં બાપા. એમએ થયેલો ગોગર બિલાડો. કોણ બોલી? કોણ? આ તો પેલા સંધ્યામાં સંધ્યા બેન. સંધ્યા બેન, હવે એ પપ્પા એમના ઘરે ગાટા પાડે ને અવાજ આપણા ઘેર આવે. બોલો, એ છે જ અણધડ અને મૂરખ. વેદ્યુ મોકર પંતુજી. કોણ બોલ્યું?
અવાજ અહીંથી આવતો હોય એવું લાગે છે. પણ છે કોણ? કોણ બોલ્યું એ? આવી જાઓ, આવો આવો, બોલો હવે. ના, અમને અંદર જપ નથી ને કે ના ડબકે મુક મુક કરતા કરતા, બોલો હવે. સેતુ આ તો આ મુ 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 આ જીજેટુ દેસી કટુ અહીંયા મારા ઘરે શું કરે છે? આ શું છે મીનુ? નીમો, નીમો નામ છે ઈનુ. ખબર છે મને નીમુ, આપણા વસાહતની અશિષ્ટ વ્યક્તિ આપણા સાંસ્કૃતિક વાતાવરણમાં શું કરે છે અહીંયા? શું કરે છે? ભજન. હા, ભજનની ચોપડી લેવા આવ્યા હતા. ઓહ હા. અને પુસ્તક, શબ્દો સાથે આને શું સંબંધ? મોરલી પાવાનો. રામની મોરલીના ભજન. એ રામ તારી મોરલી વગાડ, મોરલી વગાડ. એ રામ તારી મોરલી વગાડ, મોરલી વગાડ. એ રામ તારી મોરલી વગાડ, તારી મોરલી વગાડ, તારી મોરલી વગાડ, મોરલી વગાડ. એ જીરો બુનો જીરો. દુખદ પ્રોફેસર માર્કંડ મુનશી, દુખદ તમારા ઘરની એકની એક પુત્ર વધુનું જ્ઞાન. રામની મોરલી તો સીતાનું હરણ તો શ્રી કૃષ્ણએ કર્યું હશે કેમ? રામ મોરલી નહોતા વગાડતા, શ્રી કૃષ્ણ મોરલી વગાડતા હતા. એ તો પસંદ ના પસંદની વાત છે. તમે ચૂપ રહો, અહીંયા આવવાનું કોઈ ખાસ પ્રયોજન? અહીંયા મારા ઘરે શું કામ આવ્યા છો? જવાબ આપો. વેરાયટી છે માસ્તર. પહેલા ચૂપ રહેવાનું કહો અને પછી જવાબ માંગો છો. હું પણ મૂર્ખ છું, પથ્થર પર પાણી રેડી રહ્યો છું. આજ ખબર પડી? નીકળો અહીંયાથી. વાત એ જઈએ છે, આમ ભેંસ બાબર તેમ બરાડસી ના પાડો છો? ના જોયો હોય તો મોટો પંતુજી. એ પંતુજી કોને કહો છો? ઓય, તમાર સિવાય બીજું કઈ સ સ કોઈ વેદ્યું સ કોઈ પંતુજી? મારી ઘરમાં મારી જ સામે તમે મને પંતુજી અને વેદ્યો કહો છો? હું તો તમારી પાસાળે બોલું છું. પૂછો પૂછો સોસાયટીનો બધો. આઈનો નિમો, તમારી સામે તમારા પિતા તુલ્ય સસરાજીનું અપમાન કરી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો? સ્નેહા માસી, પ્લીઝ તમે ચૂપ થઈ જાઓ. માસી? સંધ્યા માસી? આ તારી માસી? પ્લીઝ ચૂપ થઈ જાઓ, કઈ બોલતા નહીં હવે. અરે ચૂપ રે મારી બલા, હું આ વેદ્યાનો બકવાસ સાંભળી લઉં ને એવી નહીં. આ તો તમારા લોકોની શરમ નડે છે એટલે. નહીં તો નહીં તો શું? ગોળું ફોડી ન ખા. ગોળું? તમારું ટાલકો. ટાલકો? શકોરું. શકોરું? અરે તમારું મોથું. માસ્તર થઈને આટલું નહીં અમતા બળધ્યા જેવા. એ બળદ કહો છો તમે? મને બળદ કહો છો? સેતુ, હમણાં ને હમણાં ને ઘરની બહાર કાઢો, નહીં તો હું પોલીસને બોલાવીશ. હા બાપા. સેતુ! હા બાપા. તમે જાઓ ને પ્લીઝ. સંધ્યા માસી? એ તારી માસી નથી. વનમાળાની બેન આવી મૂર્ખ અને અણકર હોય જ નહીં. નીકળો અહીંયાથી. આજે જઈએ છીએ તો હોય કોણ વેકેશન બનાવવા આવ્યું છે? મોકડ. એ મોકડ, 40 વર્ષ થઈ ગયા પણ તું ના સુધરી ગમાર. સુધરી હતો, ઘરમાં બેહાડવાના હતા. એ મિસ્ટર યશ તેંડુલકર, કરિયર અને લાઈફ બગાડવાનું નક્કી જ કર્યું છે એમ ને? મારા માટે આ જ જીવન છે. ઓ ગ્રેટ. કેટલા આમ કેટલા કમાઈ લે છે એક મેચમાંથી? આ અત્યારે કંઈ નહીં, પણ એક વાર ઇન્ટરનેશનલ ટીમમાં સિલેક્ટ થઈશ એટલે કરોડો કમાઈશ. ઓ ગ્રેટ. બટ આર યુ શ્યોર કે ભારતની એક અબજની વસ્તીમાંથી માત્ર 15-17 જણની ટીમમાં તું સિલેક્ટ થઈશ? નહીં થાવ એનો મને ડર નથી. પણ મને છે, બલકે વિશ્વાસ છે કે અમદાવાદની ટીમથી વધારે આગળ તું નહીં વધી શકે. લેટ મી ટ્રાય ટુ પ્રૂવ માય સેલ્ફ. આઈ વિલ વર્ક હાર્ડ. ઓકે ઓકે, ચલો એક મહિનાનો સમય આપું છું. જો એક મહિનામાં તારું સિલેક્શન નથી થતું તો પછી આપણી કંપની જોઈન કરી લો. ભાઈ મને બિઝનેસ નહીં ફાવે. કેમ? ક્રિકેટર્સ નેમ અને ફેમ મેળવ્યા પછી બિઝનેસ નથી કરતા? સચિન્સ રેસ્ટોરન્ટ્સ, ગાંગુલીઝ વોર્ડરોબ. હું માત્ર ક્રિકેટ જ રમીશ. એટલે માત્ર સટ્ટો એમ જ ને? ભાઈ તમે મને હતાશ કરી રહ્યા છો. અને તું મને?
જીવતા રહો, ગમતા રહો. બકા, આ બધું શું છે જેણિયા? પ્રોફેસર માર્કંડ મુનશીને જેણિયો જ સાબિત કર્યો છે મારા સંતાનોએ. તું કોઈ સપનું નથી જોઈ રહ્યો દીવા, હકીકત છે. જે વ્યક્તિ મને સૌથી અપ્રિય છે એ મારા જ ઘરમાં મારી ગેરહાજરીમાં. તો તારા તારી હાજરીમાં બોલાવા છે? કઈ નહીં બેન, કાલથી તમે એની હાજરીમાં આવજો. ચૂપ રે. અરે પણ વાત શું છે દિવાંગલ? ટૂંકમાં આપણી મહેનત ઓછી. મહેનત? શેની મહેનત? બાબા જા બરસ બાબા કડા કરે છે બાબા. લ્યો આપો જવાબ. હા, બહાનું તો શોધવા દે. નવલકથા વાંચી હતી. કોની? હેરી પોટરની? ના, વિશ્વબંધુની. વિશ્વબંધુ? એ કયા લેખકની છે? ગોરધન દાસ ગરબડિયાની. વિશ્વબંધુનો સંદેશ છે કે તમે તમારા પડોશીને પ્રેમ કરો. દુનિયાના બધા લોકો પોતાના પડોશીને પ્રેમ કરશે તો દુનિયામાંથી વેર ઝેર બધું નાશ પામશે ને વિશ્વબંધુ કહેવાશે. આ તારી ઉપજાવી કાઢેલી વાર્તા એકદમ વાહિયાત હતી. હવે સાચું કે શું છે? વિશ્વબંધુના સંદેશ પ્રમાણે તારે તારા દરેક પડોશીને પ્રેમ કરવાનો હોય એટલે તારે આ સંધ્યાને પણ પ્રેમ કરવો જોઈએ ને એને આ ઘરમાં આવવા દેવી જોઈએ. આવે છે આ ઘરમાં. મારો દીકરો અને મારી વહુ સારી રીતે જાણે છે કે આ વ્યક્તિએ મારું જાહેરમાં હજાર વાર અપમાન કર્યું છે, મને બદનામ કર્યો છે. મારા જ ઘરમાં મારે ઘરની બહાર નીકળવું હોય તો 100 વાર વિચાર કરવો પડે છે, છતાં એની સાથે સંબંધ. હું કઈ તમને હેરાન કરવા માટે ઓટલે નહીં બેઠી, એ તમારી ટેવ છે. ટેવ નહીં, કુટેવ છે તમારી, જે તમે પાડી છે મને ચીડવવા માટે. તમે તો કોઈ મોટી મહાન હસ્તી છો કે તમને ચીડપવાની ટેવ પાડું? અમિતાભ બચ્ચન છો એમ? તો પછી જ્યારે હું પસાર થતો હોઉં છું ત્યારે તમે બાજુવાળા વ્યક્તિને આ મકો માસ્તર જાય છે, પંતુજી જાય છે, વેદીઓ જાય છે એમ કહીને શા માટે મને ચીડવો છો? હા, સોસાયટીની દરેક સભામાં મારો વિરોધ કેમ કરો છો તમે? બોલો, હવે બોલતી કેમ બંધ થઈ ગઈ? હમણાં ગઈકાલની જ વાત કરો. મારું પસાર થવું અને પસ્તીવાળાનું આવવું તો પસ્તીવાળાને સામેથી બોલાવી અને કહે છે કે ભાઈ મારા ત્યાં તો કોઈ પસ્તી નહીં મળે, આ પેલા મકા માસ્તરને ત્યાં જા, એ નકામું બધું લખલખ કરે છે, એ તને કોઈ આવશે. એટલે હું બધું કામ વગરનું લખું છું. મારા કાર્યનું વિવેચન કરનાર તમે કોણ? આ તો મને થયું કે ઘરમાં જૂનું લખેલું પડેલું હોય તો પસ્તી મો જાય, ઘરમાં નીમોડીને જગા થાય. હવે તમે જ કહો દિવાલાલ. આહ, ઘરના ખૂણામાં પસ્તી પડેલી હોય તો નકામાં મસરા થાય કે નહીં? થાય. એ તું શેનો એમની દરેક વાતમાં હાજીઓ પુરાવે છે? એમ તો ના થાય. તમે મારી ઘરની ચિંતા શું કામ કરો છો? તમારે આ ઘરમાં રહેવા આવવાનું છે? હું આ ઘરમાં રહેવા આવું? ફરી જ્યુ છે મારું કે આવા ગોંડિયા ઘરમાં રહેવા આવું? ગોંડિયા ઘર? અરે આ ગાંડિયા ઘર, પાગલખાનું. એ આને કહ્યું? તમે મારા ઘરને પાગલખાનું કહ્યું? પાગલખાનું જ કહેવાય. કોઈએ કોઈની જોડમાં બોલવાનું નહીં, કોઈએ કોઈના ઘરમાં જવાનું નહીં, આખો દાડો ઘરમાં ભરાઈને રહેવાનું, એને પાગલખાનું જ કહેવાય. પછી સીધને આવો છો અહીંયા? તમે પણ પાગલ છો? ઓવે, હું ગોડી છું કે લાગણીને કારણે ઘરમાં દોડી આવું છું એ જાણવા સત્તાય કે આ ઘરમાં એક વેદ્યુ રહેશે, એક પંતુજી રહેશે. તમે અને લાગણી? દીવા, મને હસવું આવે છે. દવા કરાવો ચક છટકી ના જીવ હોય. હવે તો માનો છો ને કે તમારી સાથે ભેજા મારી કરે ને એનું છટકી જ જાય? તમારા લેખકરૂ તો આ મળીને રહ્યું હોય નો મમર જેવાનું આવો. તો માની લો કે અત્યારે મારું છટકી જ ગયું છે. હવે નીકળો આ ઘરમાંથી અને ફરીથી આ ઘરમાં પગ ના મૂકતા. તમે મને હું બહાર કાઢતા હતા, હું જ આ હેડી. દિવા અંકલ, એમને રોકો પ્લીઝ. ઓર દાજો બોલાય છે મને તો. બેન રોકાઈ જાઓ, તમારું અહીંયા બહુ અગત્યનું કામ છે. દિવા જવા દે એમને. એ મકા, આમ ઘરે આવેલી લક્ષ્મીને તગેડી ના મુકાય. લક્ષ્મી અને આ? અરે કાળી ચૌદશ છે, કાળી ચૌદશ. અને આ વાઘ બારસ છે, વાઘ બારસ. પંતુજી, એ કેટલી વાર કહ્યું મને પંતુજી નહીં કહેવાનું? હજાર વાર. અરે વારે વારે મને પંતુજી કહો છો? અરે એક વાર કહ્યું ને કે પંતુજી શું કહો છો? વેદ્યો કહો છો? હે કહો છો? શાંતિ શાંતિ શાંતિ. આ સફેદ ધજા લહેરાઈને તમારી જોડે શાંતિની અપેક્ષા રાખું છું. અરે તમે બંને જણા મારો તો વિચાર કરો, હમણાં પ્રેશર વધી ગયું હોત તો 108 ના બોલાવી પડત. બોલાવી પડો તો જો, તુંય ગુસ્સો ઠૂકી નાખ અને તમારી તાડા પડો સંધ્યા ભાભી. બેન,
થોડું વહેલું ભૂલાઈ ગયું એમાં તો બેન જો તમે ગુસ્સો થૂકી નાખો અને બંને જણા છે ને એકબીજાની જોડે દોસ્તી કરી લો તો પછી તમે શું વિચાર્યું સંધ્યા ભાભી એની હાથ છે ત્યાં શું વિચાર્યું શેનું શું વિચાર્યું આ સંધ્યા સાથે દોસ્તીનું દોસ્તી અને આની સાથે પ્રાધ્યાપક છે નાટક નવલિકા નવલકથા કાવ્ય મુક્તક હાઇકુ સાહિત્યના દરેક પ્રકારમાં ખેડાણ કર્યું છે સાહિત્યને સમાજમાં નામ છે એનું સમાજમાં નામ છે હિમ પ્રતિષ્ઠા છે હિમ અતારુધી જેટલાનું ભલું કર્યું સમાજમાં જેટલા રોતા લોકોના આહુલ ઉછ્યા જેટલા ગરીબ છોકરા અંતમાર પૈસે ભણાયા દસેક વિદ્યાર્થીઓને ભણાવ્યા છે મેં 33 વર્ષની નોકરીમાં 10 છોકરાઓ કઈ ઓછું નહીં લાગતું માસ્તર ભારત જેવા વિકસિત દેશમાં આટલી સમાજ સેવા ઓછી પડે એવું નહીં લાગતું આપણા દેશના 30% લોકો ગરીબીની રેખા નીચે જીવે છે એવું સાપામ પહોંચ્યું એક પેટ સુધી વાત કરો માસ્તર તમારી સોપડીઓ લાખોમાં વેચાય છે લાખો કમાઈ આલે સર તમે જેટલા ગરીબ છોકરાઓને ભણવાની સોપડીઓ દાન કરી એટલે તમે કહેવા શું માંગો છો હું કહેવાની હતી પ્રાધ્યાપક સાહેબ હું તો દેશી કટ્ટુ જી જે ટુ એમએ વિથ ગોલ્ડ મેડલ થયેલા પ્રોફેસરની સામે આ મારા જેવી માંડ માંડ 12 પાસ થયેલાની હું વિસાર આ તો તમ સમાજ સેવાની વાત કરી ન એટલે જરા લાગી આવ્યું હું ભણી નહીં પણ ગણીશું સમાજ સેવા કરવાની ચાદર હોય એટલું દાન કરવાનું અને દર મહિને 1000 રૂપિયા મ્યુનિસિપાલિટીને નિશાળમાં મોકલાવશું માફ કરજો મને ખબર નહોતી કે તમે આટલા દયાળુ અને ચિંતક હશો ચમ એના માટે ખાદીન જબ્બો પહેરવો પડે તમારે જેમ આમ ચીપી ચીપીને ભાષા બોલવી પડે પેલું હું કે છે તુડા આ બાબા સાહિત્ય પરિષદમાં જવું પડે ઓનજીસી કરવી પડે ઓનજીસી નહીં એનજીઓ હવે એનજીઓ હોય કે ઓનજીસી અમને શબ્દમાં ખબર ના પડે સાહેબ અમન તો જરૂરિયાતવાળાની આંખમાં આવું દેખાય માણાનો ચહેરો જોઈને ખબર પડી જાય કે એને શીની જરૂર છે નસીબદાર છો પ્રાધ્યાપક સાહેબ કે તમારા હું ભર્યું ભાદર્યું ઘર છે કોઈ વાતે દુઃખ નહીં અને રહોડામાં કંઈ ખૂટતું નહીં બાકી દુનિયામાં ઘણા એવા માણસો છે કે જેમને કે ઉપવાસ ભક્તિ કે શોખ માટે નહીં પણ ફરજના ભાગ રૂપે રખાય છે તમને મારી ભાષા નહીં ગમતી ને ભાષા હું કરો છો માસ્તર તમને તમારી આ શહેરી ભાષા માટે બહુ અભિમાન છે ને તો હોંભળો બાર ગૌએ બોલી બદલાય ગુજરાતમાં ગુજરાતી ભાષાના જેટલા પ્રકારો છે ને એટલા દુનિયામાં બીજી કોઈ ભાષાના નહીં ગુજરાતી ચરોતરી કાઠિયાવાડી કચ્છી મેહાણી આ બધી ગુજરાતી ભાષા જ છે અને ગુજરાતી ભાષાના પ્રકારો જ છે હું આ બધી ભાષામાં મોટા મોટા સાહિત્યકારો નહીં થયા હોય જ્યારે હોય ત્યારે જીજેટુ પોતાની જાતને મહાન સાહિત્યકાર માનો છો તો સાપા નહીં વાંચતા આપણો વડાપ્રધાન મોદી એ પણ જીજે ટુ જ છે તો પછી તમારા ઘરને ઓટલે બેસીને તમે લોકો આખા ગામની પંચાયત કરું છું એમ ને એવું તમને લાગે છે મહેતાજી મારા માટે તો એ મારી સમાજ સેવા જ છે મારા ઘરનો ઓટલો એ મારી સમાજ સેવાની ઓફિસ છે તમને એમ લાગતું હશે કે હું લોકોના ઘરમાં હું બન્યું છે એ જોવા જઉં છું હકીકતમાં હું ખૂટું છે ને એ જોવા જઉં છું વસ્તુ ખૂટતી હોય તો વસ્તુ આલું અને કોઈને બચારાને જો રડવું હોય ને તો ખભો આલું થઈ ગઈ ને સમાજ સેવા બહુ બોલી નહીં કોઈ નેતા જેવું અઘરું બોલીને તમારા બધા એના મગજની માં પૈણી નાખ્યો ને ભાઈ તો આપણું સોરી હેડો સંધ્યાબેન રમેશભાઈ તો એની
સોડી પડે છે વ્યવહાર શીખડાઈ આવું બચારાના વધારાના પૈસા બાતલ ના જાય ને એટલે સમાજ સેવા યુસી પાણી પીવું છે ના આ આપણી જ સંધ્યા હતી હા કેવું બોલ્યું અફસોસ કે 40 વર્ષ મોડું બોલી ક્યાં ગયો નંબર ક્યાં ગયો આ હેલો આ વાઢા વિલાસ મેરેજ બ્યુરો હા શું કોઈ કન્યા મળી તું કહો છો છોકરી વાળા ના પાડે એમને મારી ફિટનેસ માટે સવાલ અરે કહી દેવું તું જીમ જોઈન કરી લે તો આય ના પાડે કઈ વાંધો નહીં તમે તમારો પ્રયત્ન ચાલુ રાખો હે ગોડ વાય આર યુ મેકિંગ મી સો બાપડા બિચારા હે કઈ કર ગોડ અરે ગોડ કઈ કર ગોડ સાચી વાત છે આમે નસીબ ઉપર રોયા સિવાય તમે કોઈ કામ ને લાયક જ નથી મારા લગ્ન કેમ નથી થતા તમારી કુંડળીમાં સુખના યોગ હશે એટલે બાકી લગ્ન કરીને કયા મોટા કાંદા કાઢવાના છે આ મને જુઓ મારી વાઇફ તોરલ એક વખત મેં એને પૂછ્યું કે તોરલ આ શેર બજારમાં સોદા પાર નથી પડતા ખબર નહીં સવારના પોરમાં કોનું મોઢું જોઉં છું તો મને કહે છે આ બેડરૂમની અંદર અરીસો રાખ્યો છે ને એમાં સવારના પોરમાં તમારું ડાચું જોવાનું રહેવા દો નહીં તો આ ફરિયાદ કાયમ રહી જશે એક દિવસ જમવામાં કાંકરી આવી મેં કીધું તોરલ ભગવાને બે બટાકા જેવી આંખો આપી છે તો બે કાંકરી નથી દેખાતી તો મારા ઉપર ગુસ્સે થઈ ગઈ મને કહે છે ભગવાને 32 દાંત આપ્યા છે તો બે કાંકરી નથી ચવાતી આ બૈરાઓનું તો શું કેવું તમે જ કહો આખો દિવસ ટક 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 કરીને જીવવાય દેતી નથી અને કડવા ચોથનું વ્રત કરીને મરવાય દેતી નથી સારું છે 6 મહિનાથી અમેરિકા છે તો જીવને ટાઢક છે અરે પણ હું તો ઈચ્છું છું કે મારું કોઈ લોહી પીવે જરા આગા ખસો તો કેમ અહીંથી લોહી નહીં પીવાય આ ચૂસાઈ ગયેલી કેરીની ગોટલી જેવા શરીરમાં કાંઈ બચ્યું છે ચૂસાઈ ગયેલી કેરીની ગોટલી સસિકાંત રોજ 50-50 દંડ પીલું છું તો આવતીકાલથી બંધ કરી દો નહીં તો બહુ જલ્દી તમારું પીલું વળી જશે અને આ હાડપિંજર લેબોરેટરીમાં મૂકવાને લાયકે નહીં રહે ખાંડ ખાવ છો સસિકાંત ખાંડ અરે આ નક્કર શરીરને તમે ઓળખતા નથી અરે લડાવો પંજો એટલે ખબર પડે કેમ આંગળીઓ વાલી નથી આ કરમાઈ ગયેલા ભીંડા જેવી આંગળીઓ સાચવીને રાખો ગંગાજળ પીવા કામમાં લાગશે તમે મારા આખા શરીરને શાકભાજી સાથે કેમ સરખાવો છો તમે તમારું ડાચું કોઈ દિવસ અરીસામાં જોયું છે આ ડાચું નથી સશિકાંત અરે આ તો કમળ જેવો ચહેરો છે કમળ જેવો ચહેરો હા કોણે કહ્યું મારી બધી ગર્લફ્રેન્ડે એ બધીને મોતિયો આવ્યો હશે એક દિવસ સ્પેશિયલ ટાઈમ કાઢીને અરીસામાં તમારું ડાચું જુઓ કેવું લાગે છે કેવું લાગે પાકી ગયેલા પપૈયા ઉપર બે સડી ગયેલા લીંબુ ચોંટાડી દીધા હોય ને એના જેવું આ વાળ નારિયેલના છોતરા ભેગા કરીને કૂચો બનાવ્યો હોય ને એના જેવા હાથ સડી ગયેલી સરગવાની સિંગો અને પગ લબડી ગયેલી દૂધી
સડી ગયેલું કોળું એટલે તમને મારું આખું શરીર કોઈ સડી ગયેલા શાકભાજીની દુકાન જેવું લાગે છે? દુકાન નહીં, પંચર પડી ગયેલી શાકની લારી. હા, પંચર પડી ગયેલી શાકની લારી. શશિકાંત, હવે તો પંજો લડાવો એટલે ખબર પડે કે કોણ પંચર પડી ગયેલી શાકની લારી છે અને કોણ લેટારો બુઢો. આવી જાઓ શશિકાંત. એમ આ એમ નહીં માને, આવી જાઓ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપસીતી હું લોકઉ જામ. બસ કરી લીધી મસ્તી, હવે તો તમે માનો છો ને કે તમે કોવાઈ ગયેલી કાકડી જેવા છો. સાલું, ખરેખર હું બહુ વીક થઈ ગયો છું. રેમડેસિવિર લઈને જીમ જોઈન્ટ કરવું પડશે. એ શશિકાંત, હા, આ તમારી ફિટનેસનું રહસ્ય ચણા ખબર છે? ચણા? હા, રાતના પલાળી દેવાના. પલાળવાથી ફિટનેસ આવી જાય? સવારે ખાવા પડે. હા, મારી મોટી આદત પાડી હતી. અચ્છા, એ રોજ રાતના ચણા પલાળતી અને સવારે મને ખવડાવતી, સાથે બદામનું દૂધ પીવડાવતી. મોટી અરે માતાજી ઘણી ખમ્મા, માતાજી ઘણી ખમ્મા, માતાજી નહીં દીવાલા. તો મોબાઈલ? મોબાઈલ? એ પણ તમે ક્યાં મોબાઈલ રાખો છો? તોરલે મોકલ્યો છે અમેરિકા થી. ક્યાં છે? ખિસ્સામાં છે. કઈ બાજુ? ડાબી બાજુ. મોબાઈલ વાઇબ્રેટ પર હતો. હે, એલે બોલું છું. શું બજાર ઉચકાયું? મોટી, તારા દર્શન કર્યા ને બજાર ઉચકાયું, બજાર ઉચકાયું. હે, વેચી મારો. અલે તમારો આ ઉંમરે કોઈ ભાવ નહીં આવે શશિકાંત. શેર વેચી મારો. મોટી, તારા દર્શન કર્યા ને બજાર ઉચકાયું, બજાર ઉચકાયું. સાલાએ હમણાં મને પંજામાં હરાયો અને મોબાઈલ વાઇબ્રેટર ઉપર વાગે તો આખો ધ્રુજ્યો. આ વિચારમાં ને વિચારમાં મને તો હવે ચોરસ ચક્કર આવે છે. એ ઝુલતા મિનારા, ઝુલતા મિનારા. ઈ સધે ડાર્લિંગ. એ અહીં ડાર્લિંગ ફાલિંગ નહીં કહેવાનું, બોડું ફોડી નાખ. ગયા જમાનામાં જાસીના સૈન્યમાં સિપાઈ હતા, તામ વારે ઘડીએ મારવાની વાતો કરો. તે તું ગયા જનમાં રંગલો હતો કે બધા બૈરાન જઈ સીટીઓ મારાસ? ભૂલ થઈ ગઈ મારી માં, એ ગુંબો મારા ને મોઢું રંગી જાય છે. મારે મારા ચહેરા પર કોઈ આવા ચિત્રો નથી જોઈતા. હો, તમે અહીંયા? ઓ, ખમણ આલવા. અમે ખમણ ખાઈએ છીએ. મારા આપેલા. શું? તમારી મોડર્ન વહુને ખમણ બનાવતા આવડતા નહીં. અરે શું વાત કરો છો, નિમુ બહુ સ્વાદિષ્ટ ફરસાણ બનાવે છે. હા નિમુ, એટલે મારી જાણ બહાર બધું મિયત બનાવ્યું છે તમારી ગેરહાજરીમાં. તો પછી પેલો વઘાર? વઘાર તો આવડે છે પપ્પાજી. આ સોપડીઓ લખતા લખતા તમને અને પુસ્તકોને શું લેવા દેવા? આગળ સાંભળો તો ખરા. હું એમ કહું છું કે સોપડીઓ લખતા લખતા જે ઘરમાં ગરમ ચા પીઓ છો ને, એ એટલે એ પણ? ના 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 ના, આ શું બોલો છો તમે? મેં જાતે જોઈ છે નિમુને ચા બનાવતા. પણ એમાં જે મસાલો હોય છે ને, એ મીએ જ ને શ્રીનાથજી બાવાન ધરાવવાનો થાળ પણ મારા ઘરેથી જ ઓક્સફોર્ડ થાય છે. ઓક્સફોર્ડ નહીં, એક્સપોર્ટ. આવ શાંતિથી સમજાવે તો આવડી જાય ને મારું બેટું. એટલે મારી જાણ બહાર નિમણ નો ધમક હતા. એમાં એનો બિચારીનો વાંક નહીં, એ તો તમને બધાને સારા સારા સ્વાદિષ્ટ વ્યંજન ખવડાવવા માટે એ બિચારી કામ કરતી હતી. એમાં એનો કોઈ વાંક નહીં, સમાજ સેવા. યુ સી નિમુ, તું જાતે શું બનાવી શકે છે? મેગી નૂડલ્સ.
ઈમાં એને 2 મિનિટ ને બદલે 10 મિનિટ લાગે ભલે લાગતી પણ આજે હું એ જ જમીશ અને અત્યારે મારા માટે ચાલાવ મસાલા વગરની અને ગમારને કહી દો કે રોજ રોજ અહીંયા ના આવી જાય મને ગમાર કીધી હા મને ગમાર કીધી ઓવા તારી તો પંતુજી એ તમને કેટલી વાર કહ્યું છે કે મને પંતુજી નહીં કહેવાનું અરે પંતુજી પંતુજી કેને કહો છો આ તો કઈશ ગમાર દેશી કટુ શાંતિ 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 આ રીતે કરશો તો આગળ જતા સંસાર કેવી રીતે ચાલશે ચાલો સંસાર એટલે અમે બધા ઈચ્છીએ છીએ કે શું ઈચ્છો છો તમે બધા અમે ઈચ્છીએ છીએ કે આગળ બોલ હલકા આ વનમાળા ભાભી નો ફોટો છે વનમાળા ભાભી હવે હયાત નથી છે હયાત છે આજે પણ મારા દિલમાં હયાત છે આગળ બોલ અરે ફાટ તો તો ફાટને જલ્દી અમે ઈચ્છે છે કે આ ઘરમાં વનમાળા ભાભીના ફોટાને બદલે સંધ્યાનો ફોટો લાગે હા દેશી કટ્ટુ મારા લગન આ વેદિયા જોડે એ ગમે તેમ નહીં બોલ એ કાન ખોલીને આપણી લેજો જો મજાક ખાતર લગન કરવાનું કીધું હોય ને તો મજાક ખાતર પણ નહીં પહેણો તો હું શું તને પરણવાની જીદ લઈને બેઠો છું બે દિવસ તારી સાથે હસીને શું વાત કરી મારી સમકક્ષ સાહિત્યકાર સમજી બેઠી તારી જાતને એ વેદિયા આવું અઘરું અઘરું બોલીને મગજની માં ના પાડ માં પણે આવી અસભ્ય ભાષા મારા ઘરમાં નહીં બોલવાની નીકળો મારા ઘરમાંથી એ પંતુજી હું તો કઈ ઘરમાં આવી ગયેલું ગલુડિયું છું કે જ્યારે તાર નીકળો નીકળો હોડ 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 કરસ હું આ ઘરનો માલિક છું એટલે તમે બહાર નીકળો અહીંયાથી આ વેદ્યુ એમ નહીં માને હેડો સંધ્યા ગૌરી હેડો એટલું યાદ રાખજો આજ પછી આ સંધ્યા આ ઘરમાં પગ નહીં વેલો તો બહુ મોટો ઉપકાર થશે તમારો ચાલો નીકળો અહીંયાથી ચમ છોડી દીધો પકડો પકડો હારું લાગ્યું તું હો ઉંમરે તમે જાઓ અહીંયાથી હું તમને હાથ અડાડું અરે સમજો છો શું તમારી જાતને ઓટલા પર બેસીને પંચાયત કરનાર એક લજ્જાહીન સ્ત્રી છું પણ લોકો ક્યારેય નથી સુધરતા સાવરિયો રે મારો સાવરિયો હું તો ખોબો માગું ને દઈ દે દરિયો સાવરિયો સાવરિયો રમેશ પારેખ GJ3 રાજકોટ યુ નો છે કોઈ અક્કલ આને 40 વર્ષ થઈ ગયા પણ તું ના બદલાઈ એવી ને એવી જણગડ ગમાર અભણ હવે અભણ લોકો જ સમાજ પર કલંક છે કલંક મારામાં ઉછરેલી પ્રેમની પૂનમ તું ઈશારા સાચવીને રાખેલી મોગમ તું શ્વાસોમાં તું શબ્દોમાં તું અર્થોમાં તું આ કવિતા તો મારી છે તમારી પાસે ક્યાંથી તમને નહીં સમજાય માસ્તર પહેલી નજરના પ્રેમની વેદના મી અનુભવી છે 40 વર્ષથી તમે એકલતાની કવિતો લખતા ગયા અને હું અનુભવતી ગઈ ધાર્યું હોત ને તો તમે મારું અપમાન કર્યું ને એના થોડાક દિવસમાં બીજે સંસાર મોડી દીધો હોત પણ આ હૈયામાં રહેલા પ્રેમની હોડે આખું જીવન હારી ગઈ મારા જીવનમાં હંમેશા પાનખર જ આવી છે વસંત ઋતુ તો સપનામાંય નહીં જોઈ માસ્તર તમે પુરુષ છો ને એટલે સ્ત્રીના ત્યાગની વેદના તમને નહીં સમજાય બાકી તાલી બે હાથે વાગે એક હાથે વાગે ને એને તમાચો કહેવાય
કવિવર, કોઈ રસ્તો નથી જડતો, તમે જ કોઈક માર્ગ બતાવો. મોટી કવિવર, આપ પણ હાસ્ય રચના કરવામાં મશગુલ છો? માળ 5% હકારાત્મક થવાના પ્રયત્ન કરતો હતો ત્યાં દહેજનો લાડવો આવી ગયો. લાડવા? હા, તમારા ગયા પછી બનાવડાવીશું ને. બોલો, મન ફાવે તેમ બોલો. હવે આ ઘર સાથે મારે કોઈ સંબંધ છે જ ક્યાં? મારી મોટી હોત ને તો પ્રેમથી બેડા ઉપર હાથ ફેરવી ફેરવીને ચોખ્ખા ઘીના લાડવા ખવડાવ્યા હોત. આ નાકમાંથી નીકળે છે ઓછું છે કે તમારે ચોખ્ખા ઘીના લાડવા ખાવા છે? વડીલો કહીને ગયા છે, દેવ કરીને પણ ઘી તો પીવું જ જોઈએ. અચ્છા, એટલે તમે લોન કરીને ઘી ખાવ છો એમ ને? એ તો અમારી મરજીની વાત છે, પણ તમે શું કરતા હતા ત્યાં ઊભા ઊભા? લગ્નની વાત. કોના? એટલે લગ્ન વિશેના વિચારોની આપલે કરતો હતો. હવે તમારે આ ઉંમરે લગ્નના વિચારોની આપલે કરીને શું કરવું છે? આ ઢળતી ઉંમરે ભજન સત્સંગની આપલે કરો ને. ઢળતી ઉંમર નહીં તો શું, ચડતી જવાની? શું કહે છે તમારામાં પેલું, હા, ઉછળતું યૌવન? મજાક નહીં કરો તમે મારી. ઉછળતા કૂદતા ઘોડામાં અને હારેલા થાકેલા બળદમાં કાંઈ ફરક ખરો કે નહીં? હારેલો થાકેલો બળદ ના સમજ્યા? હું સમજાવું છું. પુરુષ જવાનીમાં ઉછળતા ઘોડા જેવો હોય, પણ જવાબદારી વધે, બાળકોને પણ આવે, અને રિટાયર થાય ને ત્યાં સુધીમાં હારેલા થાકેલા બળદમાં કન્વર્ટ થઈ જાય. અચ્છા, એટલે હું તમે હારેલા થાકેલા બળદ? 100%. અને બળદની જગ્યા ગમાડ, એને તબેલામાં જવાનો વિચાર પણ ન કરવો જોઈએ. તમે કયા વિચારે ચડી ગયા? વિચારતો હતો કે પ્રૌઢાવસ્થામાં માણસની એકલતામાં માણસે બીજા લગ્નનો વિચાર પણ ના કરવો જોઈએ. આ પાપ છે, પાપ. પાપ નહીં તો શું, આપણા શાસ્ત્રોમાં શાસ્ત્રો 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 નહીં શાસ્ત્રો શાસ્ત્રો અરે શ મીંડા વાળો શ. હવે મૂકો ને આ માથાકૂટ. લોકો આખી જિંદગી શશીભાઈ શશીભાઈ કરીને કાઢી જ ને. ભાષા તો માણસની ઓળખાણ છે શશીકાંત. હવે મૂકો ને આ વ્યાકરણની ભાજગડ, અને હું કહું છું ને એનો મર્મ સમજો. આપણા શાસ્ત્રોમાં મનુષ્ય અવતારની 4 અવસ્થાઓ આપેલી છે, એમાંની છેલ્લી કઈ? વાનપ્રસ્થાશ્રમ. હવે તમારી ઉંમર વનમાં જઈને તપ કરવાની છે. મારી ઉંમર એટલે? મેં તમને કહ્યું કે મારે લગ્ન કરવા છે. ધમકાવો નહીં આ રીતે, મારી મોટી સામે જ છે. હવે તમે બહુ મોટી મોટી ના કરો, નહીં તો આ ફોટો છે ને તમારો મોટીનો, એની બાજુમાં તમારો ફોટો લાગી જશે, હાર વાળો. અને તમારો પોલીસ સ્ટેશનમાં નામ વાળો. માફ કરજો શશીકાંત. ચલો, ખાંડવી તૈયાર છે, નિમુએ ખાંડવી બનાવી છે. હવે દુનિયાની કોઈ ખાંડવીમાં એવો સ્વાદ નથી રહ્યો જેવું મારી મોટી બનાવતી. મોટી ડાઇનિંગ ટેબલ પર મોટીનો ફોટો મૂક્યો છે, એને જોઈને ખાંડવી ખાજો, એટલે એના હાથનો જાદુ મળી જશે તમને. તમે બહુ જ સારા બનેવી છો. મારી મોટી સીતા હતી અને તમે રામ છો, એ પતિવ્રતા હતી અને તમે પત્નીવ્રતા છો. ભગવાન તમારો સંબંધ સાથે ભવમાં સાથે રાખે. હા, પણ સાડો હર ભવે બદલે. જાઓ જાઓ, હવે ખાંડવી રાહ જોવે છે. સાડા શશીકાંત. બનેવી લાલ. બીજા લગ્નનો વિચાર કરું છું ને પત્નીના પાલવ સમોમાં સાડો દેખાય છે, એ શું વિચારશે? લોકો શું વિચારશે? શું આ બીજા લગ્ન કરીને ખોટું તો નથી કરી રહ્યો ને? સુકન સુકન થયા બનેવી લાલ, કાચનો બાઉલ ફૂટી ગયો. મનમાં જે ચાલતું હોય કરી નાખો. અચ્છા, મનમાં તો ઘણું બધું ચાલે છે, બધું કરી નાખું. 100%. કાટ તૂટે એટલે લાભ થાય, અને લાભ થાય એટલે મનની મુરાદ પૂરી થાય. તો આજે મારા મનની મુરાદ પૂરી થશે એમ ને? હમ, તો અહીંયા બોલા.
મને વિલાલા શું કરો છો? તમે કહ્યું ને કે મારા મનની મુરાદ પૂરી થશે તો મારા મનની મુરાદ પૂરી કરું છું. ઓ મને શી ખબર તમારા મનની મુરાદ આટલી મેલી હશે. છોડું મને યાર. આજ મેરે યાર કી શાદી હે, આજ મેરે યાર કી શાદી હે, યાર કી શાદી હે. આ શાદી શાદી શું કરો છો? શાદી માણેક કેમ કે શાદી પાન પર આગ. સત્યાનાશ જાય તમારું. શાદી એટલે શાદી નહીં, શાદી લગન છે લગન. હવે તમારે તો રોજ લગન હોય છે. ગામની બધી ડોશીઓ ત્રાસી ગઈ છે તમારાથી. અરે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. પછી શું વિચાર્યું તે લગનનું? એ તમારા લગનનું એ શું કામ વિચારે? એ મારા લગનનું નહીં પણ એના લગનનું તો વિચારે ને. એમના લગન થાય તો વર્ષો થઈ ગયા. હા પણ મકો હવે ફરીથી પરણવાનો છે. મોટી તમે બહુ બોલ્યા. હા તમે ગમે તે કહો, આ લગ્ન થશે. આ લગ્ન નહીં થાય. થશે નહીં થાય. થશે નહીં થાય. થશે નહીં થાય. થશે નહીં થાય. ચૂપ. આ તમારા કારણે મારો ભાઈબંધ ગુસ્સે થઈને રૂમમાં જતો રહ્યો. તમે કાઈ પણ કહો પણ હું મારા બનાવીને બીજાના બનાવી તો નહીં થવા દઉં. ને હું તમારા બનાવીને બીજાનો બનાવી બનાવીને જ રહીશ. મોટી મોટી આ દીવાલાલ દીવાલાલ કાંક વચલો રસ્તો કાઢો ને. વચલો રસ્તો? આવો આમ વચ્ચે આવો. વચલો રસ્તો વચ્ચેથી કાઢીએ. મારા બનેવી બીજા લગ્ન ના કરે ને એ માટે હું કાઈ પણ કરવા તૈયાર છું. એમ? હા આવો. તો જુઓ, હા આપણે ટોસ કરીએ. શશિકાંત, હા ટોસ કરીએ, બોળીને ખાઈએ નહીં. હા સિક્કો ઉછાળીએ. હા જો, હા કિંગ પડે હા તો તમે હાર્યા. અચ્છા. ને ક્રોસ પડે હા તો હું જીત્યો. હા કિંગ શશિકાંત તમે હાર્યા. હવે દુનિયા પ્રોફેસર માર્કંડ મુનશીના લગ્ન. નિમુ સાંભળ, તે પપ્પાને બરાબર મનાવ્યા તો છે ને? હા હા, રાતમાં તો મારી વાતમાં હામાં હા કરી હતી. હવે ખબર નહીં હો. નિમુ, હા મે ઓફિસમાં એક ફ્લેટ માટે વાત ચલાવી છે. કેમ? આ તો શું પપ્પા ગુસ્સે થઈને આપણને ઘરની બહાર કાઢી મૂકે તો? ડગ ભર્યું કે ના હટવું ના હટવું એવું કવિ નર્મદે કહ્યું છે. અરે વાહ વાહ વાહ, શું વાત છે. પપ્પાજીને ઇમ્પ્રેસ કરવા માટે ગોખી નાખ્યું. આ પણ યાદ રાખજે. હા વાવ પપ્પા. અરે પપ્પા, યુ આર લુકિંગ યંગર ધેન સેતુ. હે? હા જરૂરી છે આવા વસ્ત્ર પહેરવા. અરે પપ્પા, ક્રાંતિ અને ક્રાંતિ કહેવાય. માણસના કોસ્ચ્યુમથી માણસના વિચારો બદલાય છે પપ્પા. એમ? હા તો તું છે ને કાલથી ધોતી જબ્બો પહેરવાનું રાખ, ગુજરાતી શીખી જઈશ. જીન્સ ટીશર્ટમાં કવિ કેવો લાગશે? આવા વસ્ત્રો પહેરી અને સાહિત્ય સર્જન કેવી રીતે થશે? અરે પપ્પા, વિલિયમ શેક્સપિયર શું ધોતી પહેરીને લખતા હતા? અરે જ્હોન ગ્રિસમ, જેફી આર્ચર જેવા મહાન લેખકો સૂટ પહેરીને અદ્ભુત નોવેલ્સ નહોતા લખતા? ઇવન સલમાન રશ્દી. હવે એ તો બંને ખભામાં સુંદર સ્ત્રીઓને પણ રાખતા હતા. ડગ ભર્યું કે ના હટવું ના હટવું એવું વીર માંગડા વાળાએ કહ્યું છે. કેમ, એ દિવસે વીર નર્મદ રજા પર હતા? મે બી હોઈ શકે. પપ્પાજી ઓલ ધ બેસ્ટ. બેટા બેટા, મને આ બધું અજોગતું લાગી રહ્યું છે. અરે પપ્પા, હું એક ક્રાંતિકારી સાહિત્યકારનો દીકરો છું અને મારે ક્રાંતિ કરવી જ છે. તો તને ક્રાંતિ કરવા માટે આ જીજેટુ મહેસાણા એક્સપ્રેસ જ મળી હતી? અરે હું શું કરું પપ્પા, સૌથી નજીકમાં એ જ હતા. તારી તો એ બધું જવા દો. ઓલ ધ બેસ્ટ.
ચલો હવે મોડું થાય છે ચલો 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 અરે તમારી વાત સાંભળ અરે અરે પપ્પા પ્લીઝ તમે જાઓ નિમુ તે સામે વાત કરી લીધી છે ને બરાબર હા હા મેં એમને બધા ડાયલોગ ગોખાવી કાઢ્યા છે પણ હવે ભગવાન ભરોસે આ પણ એના મોઢામાં સાયલેન્સર મૂકવાની જરૂર છે એટલા મોટા ગાટા પાડે છે ને કે પપ્પા દૂરથી જોઈને જ પાછા આવી જશે નિમુ તું ખુશ તો છે ને હા હા એકદમ સેતુ હું શું કહેતી હતી હા બોલ ને કે ન કરીને નારાયણ કાલ ઉઠીને મને કઈ થઈ જાય ને તો તું પણ જિંદગીની સંધ્યાએ કોઈ સદવાર તો શોધી જ લે છે શ્યોર શું છે કે મેં મારી સેક્રેટરી મોનિકા સાથે વાત કરીને જ રાખી છે સેતુ ગમતા સાથીનો સાથ લઈને આવીશ મીઠી મધુર યાદ લઈને આવીશ આહા હા 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 ગમતા સાથીનો સાથ લઈ આવીશ મીઠી મધુર યાદ લઈ આવીશ ક્યાં વાત હે નિમુ વાહ એક વાર તમે તરસ્યા તો થાવ આહા હા હા તમારા માટે પાણીનો પાઉચ લઈ આવીશ એ નિમુડે તારી ભલી થાય પાણીનો પાઉચ ક્યાંથી આવ્યું આમાં તું છે ને આખો સેતુડા સેતુડા મને લાગે છે કે આપણે બગીચામાં રોકાવા જેવું હતું મને પણ એવું જ લાગે છે અંકલ અંકલ એ બંને ઝઘડી તો નહીં પડ્યા હોય ને એ ઝઘડ્યા તો હશે પણ ક્યાંક મારા મારી ના કરી હોય પેલા એ સાહિત્યની ભાષામાં કંઈક કીધું અને પેલી એ ભોડું ફોડી નાખ્યું હોય ના ના સાબ એવું તો ના જ કરે હા એવું ના કરે પણ આ તો દાગી ના કહેવાય સહી સલામત આવે તો સારું આ આવી ગયા આવો 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 મકા આવો મકા બધું બરાબર ને એટલે એટલે આને ક્યાંક ભોડું ભોડું ચલો જલ્દી કરો લાવો ચલો ગોળધાણા લાવો સાલું બહુ દિવસ થઈ ગયા કુકની જાનમાં ગયા અંકલ તમને અણવર થાય બહુ હરખ થયો લાગે છે કેમ ના હોય સેતુડા આનો અણવર બનું અને મને કોઈ અણવરી મળી જાય તો તાળ વરવણ ભરવાનું પાક્કું હા દિવાકર હવે મને લાગે છે તારા માટે કોઈ શોધી જ નાખવી પડશે હું કહું છું દિવાલા આપણે પેલી રમા છે એ ચાલશે રમા તમારી પેલી કામવાળી ઓવો છી છી નહીં ચાલે ચમ એનું ફિગર બરાબર નથી તો તમારું ફિગર ચો હારું છે બોગેડા જેવું તો છે બહુ ફિગર ફિગર કરતા રહેશો ને તો વાઢા મરશો દિયાર નો 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 કોમ્પ્રોમાઇઝ ઇન વાઇફ સિલેક્શન તમે બીજી શોધો સમય આલો કેટલો 5 વર્ષનો 5 વર્ષ ક્યાં સુધી તમે લાકડા ભેગા થઈ ગયા છો જય ભગવાન પછી ઉપર પેલી અપ્સરાઓ જોડે ડિસ્કો કરી લેવાનો અપ્સરાઓ જોડે ડિસ્કો છોકરાઓ હા પપ્પા અમારે તમારી સાથે વાત કરવી છે જો છોકરાઓ આવા સંબંધો માત્ર વાર્તાઓમાં હારા લાગે આ જો વિચાર કરવા જઈએ ને તો સમાજવાળા જ ફોલી ખાય એમની વાત સાચી છે આ સંબંધ શક્ય નથી અરે એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધીસ વર્લ્ડ તું તારી ઉંમરનો તો વિચાર કર ના દીવા બસ બહુ થયું સમાજ અમારી સાથે આ રીતે જ વર્તશે સમાજ તમારી સાથે સારી રીતે વર્તે અપેક્ષા એવી છે કે તમે સિંહ સામે ઊભા છો અને સિંહ તમારા ઉપર એટેક ના કરે કેમ કારણ કે તમે વેજીટેરિયન છો પપ્પા નેરો માઇન્ડેડ માત્ર વાતો કરે સામાન્ય માણસ વ્યવહારની વાત કરે બુદ્ધિમાન માણસ વિકાસની વાત કરે અને ક્રાંતિકારી માણસ એ ક્રાંતિ કરે અને લોકો વાત કરે પપ્પા જિંદગીને રિવાઇન્ડ ફોરવર્ડ નથી હોતો એ તો બસ એની સ્પીડ જ ચાલે છે એટલે આપણે એક પણ તક ન ચૂકવી જોઈએ પપ્પા કારણ કે લાઈફ ઇઝ સો બ્યુટીફુલ યસ એન્ડ સંધ્યા ઇઝ ઓલસો બ્યુટીફુલ એ ફૂલ ચૂપ રહે તું અને પપ્પા તમે જ કહ્યું હતું ને કે માણસની જિંદગીમાં બે જ દિવસ મહત્વના હોય છે એક જે દિવસે એ જન્મે છે અને બીજો એ સાબિત કરે છે કે કેમ જન્મ્યો હતો પપ્પાજી સાહિત્યના આધુનિક યુગમાં તમે ક્રાંતિ કરી છે તો અમે બધા એવું ઈચ્છીએ છીએ કે આ ક્રાંતિ પણ તમારા નામે જ હોય અરે શશિકાંત અરે મામા હું તમને કહેવાનો જ હતો મારાથી ભૂલ થઈ ગઈ મને પ્લીઝ માફ કરી દો માફી માંગતા મેં તને શીખવાડ્યું તું ભણા બનેવીલાલ મને મારી મોટીના દાગીનાનો દાબડો આપી દો મામા
પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો. એટલે જ તો મોટીને મારે ત્યાં લઈ જાઉં છું. જો અહીંયા રહેશે તો બનેવીલાલને ભૂલી નહીં શકે. તો પછી દાગીના બેનને ચડાવવા જોઈશે ને? હા. એટલે તમને આ સંબંધ મંજૂર છે? મંજૂર એટલે મોટી મોટી તું મને પલાળેલા ચણા ખવડાવજે હો, બદામ વાળું દૂધ પીવડાવજે અને બેડા ઉપર હાથ ફેરવી ફેરવીને ચોખ્ખા ઘીના લાડવા ખવડાવજે. હા, એ સસીભાઈ ઇઝ રેડી તો આપણે લિવ લાઈફ કિંગ સાઈઝ. હું કહો છો? ઓવે ભાઈ, આને કેવા હૃદયનો અસ્તા મેળા. હું તો કહું છું, હસતા રહો, ગમતા રહો, અને ના મળે ને તો મારી જેમ પ્રયત્ન ચાલુ રાખો. Thank you.